Sarvivala Mukto. Aje Guru Poornima che. Guru kon che ane Guru keva hova joiye. Same shishya ni shu faraj che. ગુરુ પૂર્ણિમાએ ગુરુને કેવા થવાનું છે એ જાણવાની કે કહેવાની જરૂર નથી, કારણ કે એ છે જ. ગુરુ પૂર્ણિમાએ આપણે શિષ્યએ કેવા થવાનું છે, ત્યાં કસર છે આપણી, અને કસરોને આપણે શિષ્ય આદર્શ શિષ્ય થવા માટે એ કસરોને ટાળવાની છે. આપણા સૌના ગુરુ કારણ સત્સંગના આપણા જ્ઞાન પ્રમાણે ગુરુ ગુરુ તો સહુ કહે, પણ સૌના ગુરુ એક સહજાનંદ. અહીંયા ગુરુ સ્થવાને બીજો કોઈ ચાન્સ કોઈને છે જ નહીં. કારણ સત્સંગમાં એક જ ગુરુ હતા, ઈષ્ટદેવ કહો કે ગુરુ કહો, એક જ હતા, એક જ છે, એક જ રહેશે. જે મૂર્તિ રૂપે આજે પ્રગટ મળ્યા છે એનો છે આનંદ. આપણને એવા આપણા ઈષ્ટદેવ કહો કે આપણા ગુરુ કહો. હંમેશા સત્પુરુષને આપણે ગુરુથી સંબોધીએ છીએ, પરંતુ સાચા સત્પુરુષ હંમેશા અંગુલી નિર્દેશ ત્યાં કરાવશે કે અમારા અને તમારા આપણા સૌના ગુરુ એ છે. સહજાનંદ ગુરુમ ભજે સદા. આ કારણ સત્સંગની ભૂમિકા આપણી આ છે. એટલે સૌ પ્રથમ આજના પ્રસંગે આપણે બધાએ આપણા સૌના ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણને ગુરુ તરીકે આપણે બધાએ બે હાથ જોડી નતમસ્તકે મહારાજને આપણે પ્રણામ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે આપણે અનંત ઋણ છે એમનું આપણા માથે. આ બધું એમની કૃપાનું પરિણામ છે. શું એમને આપણે શું વંદના કરીશું, શું પૂજન કરીશું, શું અર્પીશું. અહીં બેઠા છીએ એમનું કૃપાનું પરિણામ છે. આ મહારાજ ઓળખાયા કૃપાનું પરિણામ છે. એમના સ્વરૂપની આ પડાવી, આપણને આપણા સ્વરૂપની આ પડાવી એમની કૃપાનું પરિણામ છે. એવા સત્પુરુષની ભેટ આપી કૃપાનું પરિણામ છે. યોગ કરાવ્યો, આ દિવ્ય કારણ સત્સંગનો યોગ કરાવ્યો. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે કીર્તનમાં કે નરના રી અગણિત અથડા હતા, ભવસા ઘરમાં ગોથા ખાતા, બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે. આ બધું એક્સિડેન્ટ બની ગયો, આ બધો અકસ્માત છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યો સુખ, ટાળો અલૌકિક ઢળી ગયો અને હરી મળ્યા સન્મુખ. ના કીધું હરી મળ્યા મુખો મુખ કીર્તનમાં એટલે લખ્યું. આહા, મેં નકીનો સાધન તપતી રથ. હે મહારાજ, અહીં બેઠેલા અમે કોઈએ સાધન નથી કર્યા, તપ નથી કર્યા, તીરથ નથી કર્યા, કશું કર્યું છે. ચાતુર્માસ શરૂ થયો તો એકટાણાની ખબર નહીં હોય. શ્રાવણ માસ જતો રહે તો આપણે તપમાં તો સમજ્યા જ ક્યાં છીએ, કારણ કે વગર તપે મળી ગયું છે ને, એટલે રાજી કરવા કરવું જોઈએ. પણ મેં નકીનો સાધન તપતી રથ, અને બદલામાં પ્રગટ મિલ દે મૂર્તિ ગામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. અનહદ કૃપા કરી કે આપણને મૂર્તિ રૂપી પોતાનું સ્વરૂપ મહારાજે આપણને આપી દીધું. અતિ કૃપા કરી
વળી શું કહે છે? બાત બાત મેં ઢળ ગયે અઢળક. લ્યો મહારાજ કેવી રીતે મળ્યા? કોટી કલ્પે ને કોટી સાધને મળે નહી હો આ ભગવાન સ્વામિનારાયણ. આના દર્શન કીર્તનમાં એટલે લખ્યું છે કે કોટી દેવને અવતાર મહાન છે હરિ દર્શન ઈચ્છનારા. બોલો જરા આનંદમાં ગરકાવ થાવ. કોટી દેવને અવતાર મહાન છે હરિ દર્શન ઈચ્છના. કરનારા નથી કીધું, શું કે છે? ઈચ્છનારાઓ. એવા શ્રી ઘનશ્યામજી આવ્યા છે જોરે, ક્ષરયાક્ષરથી ન્યારા રે, ક્ષરયાક્ષરથી ન્યારા. તું થઈ જગત જવાન કરી લે નિશ્ચય પ્રગટ પ્રમાણ, અભય વરદે રે ખોણી, અભય વરદે રે ખોણી. કેવા મહારાજ મળ્યા! એટલે કીધું બાત બાત મેં ઢળ ગઈ અઢળક, મુખોન મુખ મિલે શ્રી ઘનશ્યામ. આહા, કેટલી કરુણા કરી છે આપણી ઉપર! એટલે જેને આપણી આપણી આવી અઢળક કરુણા કરીને આપણને મનુષ્યનો દેહ આપ્યો, સત્સંગમાં જન્મ ધરાવ્યો, સત્સંગમાં જન્મ નહોતો તો ખેંચી લીધા, એમાં સત્સંગમાં સત્સંગ કારણ સત્સંગ ઓળખાવ્યો, એમાં એવા દિવ્ય સત્પુરુષનો ભેટો કરાવ્યો, એમાં વર્તમાન ધરાવીને આપણને કાળ કર્મ માયા અનંત જન્મના ફેરાથી રહિત કર્યા, આપણને વર્તમાન ધરાવીને પાપ પુણ્ય સર્વેના તો બાળ્યા, કર્મ અનેક જન્મના ટાળ્યા, ખાતા વળી ગયા, કરી પૂરી દયા. કેટલી કરુણા કરી છે એમણે! અને હજુ બાકી હતું, મહારાજની ઓળખાણ કરાઈ. એટલું જ નહીં, કોલ આપ્યા. વાલે કોલ મૂર્તિના દીધા છે, રસ બસ કરી રાખી લીધા છે. આપણને મહારાજથી બીજા નંબરની પ્રાપ્તિ, એ પદ આપ્યું. કેટલી મોટી મહારાજે આપણી પર અનહદ અને અઢળક કૃપા કરી છે! તો જેને આવી કૃપા કરી છે અને એમાં કારણ સત્સંગના યોગમાં નિકટમાં આપણને પોતાના કરીને લઈ લીધા છે, તો એવા સૌપ્રથમ સર્વોપરી સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ કહો, આપણા ઉપદેષ્ટા કહો, આપણા ગુરુ કહો, આપણા આચાર્ય કહો, જે કોઈ આપણું સર્વસ્વ ઓલ ઇન વન છે, અને એવા મહારાજને આપણે બધાએ બે હાથ જોડી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે, ભલે આપણે અત્યારે ઊભા થઈને દંડવત નથી કરતા, પણ જય દેવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. જરા અનંત પ્રણામ, અનંત પ્રણામ કરો, હાથ જોડીને આપણે પ્રણામ કરો કે જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. હવે તમે કહેશો એક પ્રણામ કરીએ ને અનંત પ્રણામ કહેવાનું ખોટું બોલવાનું? નહીં, મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે, એકને પ્રણામ કરીએ તો ભેગા અનંતને પ્રણામ થઈ જાય કે ન થઈ જાય ભેલા? અને એટલે કરો, એકને કરીએ. આ તો બધું જાદુઈ દુનિયા છે ભેલા, આ તો બધું મિરેકલ છે. એકનું પૂજન કરો ને અનંતનું થઈ જાય, એકને હાર પહેરાવો ને અનંતને પહેરાઈ જાય, એકને પ્રણામ કરો ને અનંતને પ્રણામ થઈ જાય. લ્યો, એકને જમાડો ને અનંતને જમાડી દેવાય. એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી શું સર્યું. લ્યો, એકને જમાડો, અસંખ્યને જમવાનું ફળ મળી જાય, જમાડ્યાનું ફળ મળી જાય. લ્યો, આ ભગવાન સ્વામિનારાયણનો કારણ સત્સંગની દુનિયા આવી છે, અને એટલે આપણે બધાએ પ્રણામ કરો. આ એક એક પ્રણામ કરતા અનંતને થઈ જશે. ફરીથી જય દેવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ, અનંત પ્રણામ તમને અનંત પ્રણામ. જય દેવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. આવા ભગવાન સ્વામિનારાયણને જે આપણું સર્વસ્વ છે, એને આજની ગુરુ પૂર્ણિમાના મંગલ દિને આજે સૌ પ્રથમ આપણે પ્રણામ કરીએ, ત્યાર પછી આપણી ઉપર જેનો મહા મોટો અનંત ઉપકાર છે, આ કારણ સત્સંગના ખૂંટ જેણે ખોડ્યા, જેણે ભગવાન સ્વામિનારાયણને સંપ્રદાયમાં મહારાજ તો પ્રગટ હતા ને છે,
પરંતુ સંપ્રદાયમાં પરોક્ષવાદ છવાઈ ગયો હતો કે મહારાજ 1886માં ગયા, ભગવાન ગયા. ક્યાં ગયા? અક્ષરધામમાં ગયા, અદર ગયા. આ પરોક્ષવાદ છવાયો હતો. આખો સંપ્રદાય નિરાશા અને હતાશામાં ડૂબેલો હતો કે હાય હાય હવે શું થશે અને કોણ ઝાલશે હાથ. પ્રગટ પ્રભુ ખેલ ખેલી ગયા અને થઈ ગયા અનાથ. એવો જ્યારે સમય હતો, શાસ્ત્રના આધારે, વચનામૃતના આધારે, શિક્ષાપત્રીના આધારે, મહારાજે પધરાવેલા સ્વરૂપને આધારે આખો પરોક્ષાર્થમાં ડૂબેલો આખો સંપ્રદાય હતો, ત્યારે એ વખતે મહારાજે કેવળ કૃપા કરીને આ સંપ્રદાયને નૂતન ક્રાંતિ આપવાને માટે અને કાર્ય સત્સંગ અને કારણ સત્સંગને જુદો પાડીને કારણ સત્સંગની સ્થાપના કરવાને માટે, એના ખોંટ ખોડવાને માટે, વાસ્તવિક સત્સંગની સ્થાપના આપણને આપીને ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિપણાના વિજય ધ્વજ અનંત કોટી બ્રહ્માંડમાં લહેરાવવાને માટે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી આ બ્રહ્માંડમાં આપણા બાપા પધાર્યા. કોણ પધાર્યા? વેલા આપણા બાપા. કોના બાપા? વેલા જીવન પ્રાણ બાપા. હે, ભલે કોઈ એને ઓળખી ન શક્યા, બાપાને કણબી કીધા, ન ઓળખ્યા એને કણબી કીધા. બાપા કહેતા કે અમે કણબી ખરા પણ બી વાળા છીએ, બી વગરના નથી. હો, કયું બી? મૂર્તિરૂપી બી. હો, બાપા શ્રી કચ્છમાં બિરાજેલા અને ભારાસરના એક ડોસીએ બાપાને આમંત્રણ આપ્યું. ડોસીએ જિંદગીમાં ઊંધા ધંધા બહુ કરેલા, અવળાઈ બહુ કરેલી અને ઘણા પાપ કરેલા. ડોસીને પસ્તાવો થયો. એણે સાંભળ્યું કે કોઈક મોટા પુરુષ જો એને આપણે કંઈક સેવા થઈ જાય તો મારા સર્વે પાપ બળી જાય. એટલે ડોસીએ બાપાને આમંત્રણ આપ્યું કે અબજી બાપા બહુ મોટા પુરુષ છે, એટલે એણે આમંત્રણ આપ્યું કે બાપા મારા ઘેર જમવા પધારો અને પધરામણી કરો તો હું 500 રૂપિયાની ભેટ મૂકીશ. શું સમાચાર મૂકું? એ જમાનામાં 500 એટલે અત્યારના 50 લાખ થયો. હું આટલી મોટી ભેટ મૂકીશ. ડોસી જોડે પૈસો ઘણો હતો પણ પાપે ઘણા હતા. એટલે ડોસી આમાંથી છૂટવા માટે બાપાને આવું કેણ મોકલ્યું. ત્યારે બાપા, કોઈ આવીને કીધું ને કે બાપા 500 રૂપિયાની ભેટ આપવાનું કહે છે, માટે આ ભારાસર ડોસીના ત્યાં પધરામણીએ પધારો. ત્યારે બાપા શું બોલ્યા કે બાપા, કે અમે પૈસા ભેગા કરવા માટે નથી આવ્યા, કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. દુકાનો છે બધી, જેને જે દુકાને જે વસ્તુ મળતી હોય. કાપડ ક્યાં મળે? કાપડની દુકાને મળે. શાકભાજી ક્યાં મળે? શાકભાજીની દુકાને મળે. સોનું ક્યાં મળે? સોનાની દુકાને મળે. હે, એ મૂર્તિ ક્યાં મળે? સંપ્રદાયમાં જેને આજે કે 500 વર્ષ કે 5000 વર્ષ પછી પણ જેને મૂર્તિનું દાન જોતું હશે એણે આ બાપાને ઓળખવા પડશે, પડશે, પડશે. આ કોપીરાઇટ કરેલો માલ છે. જેને મૂર્તિ જોતી હોય, આજે નહીં તો અનંત જન્મે, જેને મૂર્તિ જોતી હોય, જેને મૂર્તિનું સુખ જોતું હોય, જેને અનાદિમુક્તની સ્થિતિ કરવી હોય, જેણે ભગવાન સ્વામિનારાયણના રોમ રોમ પણ સુખડા લેવા હોય, એણે આમને ઓળખવા જ પડશે. અને એ ઓળખાશે તો મહારાજ ઓળખાશે. અનાદિની સ્થિતિની ખબર પડશે, અનાદિની લટકે વર્તાશે મુક્તો, અને એની કૃપાનો દોજ શરૂ થશે. અને એટલે બાપા કહે છે કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લે. જેને મૂર્તિ જોતી હોય તે આવજો. જેને જોઈએ હો, કોઈ પટેલ જ, કોઈ બ્રાહ્મણ જ, કોઈ કણબી, કોઈ ઠક્કર, કોઈ આ, કોઈ એવું કાંઈ ના રાખ્યું. લ્યો, ખુલ્લી દુકાન મૂકી દીધી. ઓપન ચેલેન્જ કરીને, ઓપન મહારાજે એમણે ઓપન આપણા માટે ઓપન દુકાન મૂકી દીધી. ઓપન એમણે જાહેરાત કરી નાખી. શું જાહેરાત કરી? જેને જોઈએ આવજો લેવા, મૂર્તિ જોતી હોય આવજો. અમારે તો એક જ વેપાર, અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિએ જ કરાર.
મૂર્તિનો એક જ વેપાર. સદગુરુ વૃંદાવન સ્વામીની વાતમાં વાત આવે છે, સ્વામીને કોઈએ પૂછ્યું, સ્વામી તમે નરી મૂર્તિની જ વાતો કરો છો તો બીજી વાતો કરો ને, ત્યારે સ્વામી તરત જ સાંભળનારને શું કહે છે, પ્રશ્ન પૂછનારને શું કહે છે, સાંભળજો કે તમે કોણ છો, તમે શું કરો છો. પેલા પ્રશ્ન પૂછનાર હતા ને, તમે શું કરો છો, તો કે હું માસ્તર છું, સ્કૂલમાં શિક્ષક છું. તો કે ક્યાં, પ્રાથમિક શાળામાં. તો કે આ તમે એકડિયા ભણાવો છો. તો કે ના, હું તો હેડમાસ્ટર છું. તો કયા ધોરણને ભણાવો છો. તો કે હાથમાં ધોરણદાન ભણાવું છું. તો એકડિયામાં ભણાવતા હોય તો કે એ માસ્તર જુદા છે. ત્યારે સ્વામી બોલ્યા ત્યારે એ બીજી વાતો કરનારા માસ્તરો જુદા છે. સમજ્યા, અમે તો મૂર્તિને માસ્તર છીએ, અમારા અમે આના વેપારી છીએ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને ઓળખાવવા અને જે જો આ જોગમાં આવે ને એમાં જોડી દેવા, બસ અમે એના માસ્તર છીએ. બધા માસ્તર ખરા, અમે બધા માસ્તર, આપણે બધા માસ્તર, આ કારણ સત્સંગના માસ્તરો. પરંતુ બાપા એટલે કહે છે કે અમારે તો એક જ વેપાર, અમારે તો એક જ વેપાર, દેવે મોરતી એ જ કરા. અરે કોઈ લ્યો એમ કે છે, કોઈ લ્યો એમ કે છે, કેવળ કૃપાએ મૂરતી દે છે. આજે બાપા ગયા નથી હો, એ મહારાજે પ્રગટ છે, બાપાએ પ્રગટ છે, અને એમના અનુયાયીઓ એટલે કે એમના દેનારા પાછળની પેઢીવાળાએ આજે જો આ પ્રગટ પ્રગટ ને પ્રગટ છે. એમનો એક જ વેપાર છે, આ કારણ સત્સંગનો વેપાર છે. અહીંયા બીજો પરચૂર્ણ વેપાર ચાલતો નથી, અહીંયા આપણે બટાકા ડુંગળીનો વેપાર કરતા નથી, અરે અહીંયા હોનુંય વેચાતું નથી, અહીં તો પ્યોર ચિંતામણીનો વેપાર ચાલે છે. હીરા માણેકનો નહીં હો, ચિંતામણીનો વેપાર. અને ચિંતામણીનો વેપારવાળો હીરા માણેક ન વેચે તો હોનું વેચે, એટલે હોનું ન વેચે તો એની દુકાનમાં ચાંદી હોય, ચાંદી ન હોય તો એની દુકાનમાં ત્યારે શું ડુંગળી બટાકા હોય પેલા, હા એ હોય. જેનો જેનો વેપાર હોય એ વેપાર કરે. આ તો કે અમારે મૂર્તિનો વેપાર છે. એવી રીતે બાપા શ્રીએ આવી, એવી રીતે બાપા શ્રીએ આવી, મૂર્તિ રસની રેલ ચલાવી. શાની રેલ ભેલા, મૂર્તિ રસની રેલ ચલાવી. અને રેલમાં આપણને બધા એને લઈ લીધા અને રેલમ છેલ કરી નાખી મૂકતો. એટલે આપણે હવે દ્વિતીય નમન કે બાપાના દિવ્ય ચરણોમાં કરીએ કે બાપાશ્રીને બે હાથ જોડીને બધા એને વિનંતી કરું છું. આજે ગુરુ પૂર્ણિમા છે, આપણે પર્સનલ બધા દિવ્ય પુરુષોનું આપણે પૂજન કરી શકીએ એમ નથી, મનસા પૂજન કરી લઈએ કે બસ મહારાજ બિરાજ્યા છે, પ્રત્યક્ષ રૂપે બિરાજ્યા છે, બાપા બિરાજ્યા છે, એમના ચરણમાં નમસ્કાર કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આપણે એમનું પૂજન કરી રહ્યા છીએ, પ્રાર્થના કરી રહ્યા છીએ, એવા ભાવથી બે હાથ જોડીને હે મહારાજ, હે બાપા, આપના દિવ્ય ચરણોમાં અમ સૌ સેવકોના સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે કરોડ કરોડ અનંત પ્રણામનો સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. વળી હે મહારાજ, હે બાપા, તમને ઓળખાવવા માટે સદગુરુ ગોપાળ બાપા, સદગુરુ નિર્ગુણ બાપા, સદગુરુ આપણા ઈશ્વર બાપા, સદગુરુ વૃંદાવન બાપા, સદગુરુ આપણા મુનિ બાપા, કેવી અમીર પેઢી, લાખમાં લાધે નહીં અને કરોડમાં હોય કોક ભેલાવો, કરોડમાં હોય કોક. અને મોટાએ કહ્યું એટલે તો ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે લાખમાં લાધે નહીં ને કરોડમાં હોય કોક, અને એવા મળે તો કરી લેવો પૂરેપૂરો જોગ ભેલાવો. તો એવા આપણને દિવ્ય પુરુષો પ્રાપ્ત થયા, એમણે આપણી પર અનંત ઉપકાર કર્યા કે એમણે કારણ સત્સંગના આ 18 વર્ષના દાખલા સહન કરી અને આ દિવ્ય ગ્રંથો આપણને આપ્યા વેલાઓ, દિવ્ય ગ્રંથોની આપણને આપ્યા, આપણી પર મહાન મોટો ઉપકાર કર્યો. અને એ જય મોક્ષયા દિવ્ય ગ્રંથ સુણશે અને હે તે કરી વાંચશે. કેવો આશીર્વાદ આપ્યો આ વચનામૃત, રહસ્યાર્થવાળા વચનામૃત અને આ બાપાની વાતો. આ જે કોઈ વાંચશે જ્યાં બાપાશ્રી આવું બોલે આશીર્વાદમાં સરસપુર મંદિરને મધ્યે, અને જ્યાં બાપા આશીર્વાદ આપવા જાય ત્યાં સદગુરુ બેરિસ્ટર કેવા હતા, સદગુરુ ઈશ્વર બાપા કહે છે, બાપા વાંચશે, તમે બોલો છો વાંચશે એની ઉપર આશીર્વાદ આપવા જાઓ છો, પણ બિચારો કોઈ અભણ હોય તો એનું શું, અભણ તો બિચારો વાંચી ન શકે તેનું શું. ત્યારે બાપાશ્રી તરત બોલે છે, અરે સ્વામી એમ કોને તારે,
અભણો હોય તો એનું શું એટલે શું આપણે ક્યાં કોઈને પૂછવા જવાનું હતું? આ તો ઓથોરાઇઝ સ્વયં પોતે હતા, ઓથોરાઇઝ પર્સન મહારાજની ઓથોરિટી લઈને જ્યારે પોતે પધાર્યા હતા, હવે એમને શું કહેવું પહેલાં? અને એટલે શું કહે છે? એટલે કે વાંચશે એટલું નહીં, આ વાતો જે સાંભળશે, સમજ્યા, આ સાંભળશે ત્યારે કે બાપા બેરો કોઈ હોય તો, કોઈ કાને બેરો હોય તો કે એના દર્શન કરશે, આમ કરીને દર્શન કરશે, એના દર્શન કરશે. તો કોઈ આંખે આંધળો હોય તો કે સ્પર્શ કરશે, લ્યો આમ કરીને એનો સ્પર્શ કરશે. ઠૂંઠીઓ હોય તો આમ તો કરીએ કે પેલા સ્પર્શ કરશે. તો પણ કે જે મોક્ષ્ય ગ્રંથ સુણશે અને હે તે કરી વાંચશે, કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા ઉત્તમ સુખો માણશે. બાપજી કહે છે, ઘણી વખત બાપજી કે ગરીબ વખત હતો કે એને અમે કીધું કે તું રત્નામૃત રોજ વાંચે છે? એના ઘેર પધરામણી ગયા અને પૂછ્યું રત્નામૃત વાંચે છે? તો કે ના, વાંચતો નથી, પણ બાપાના આશીર્વાદ છે ને એટલે રોજ આમ દર્શન કરું જ. કેવો જોયો બાપા? બાપજી કે તારું પૂરું થાય. હું તો આપને વિનંતી કરું છું કે આજના પ્રસંગે, અને અમે આજે જો પેલા મિની પોકેટ વાતો બહાર પડી છે ને, પોકેટ વચનામૃત બહાર પડ્યા છો, જરા ક્યાં ગયા જો, આવડા આવડા તમારા ખિસ્સામાં તો નથી રહેવા, પણ અંતુ નાની થેલીમાં રહેવા રાખવાય તો રહે, ખાલી રાખજો ને દર્શન કરજો ને વાંચજો તો ડબલ લાભ થશે, એની પ્રમાણે વર્ષો તો અનંત ગણો લાભ થશે. પરંતુ બાપજી તેથી બોલી ગયા હતા કે, અને બાપા બોલ્યા છે કે તમે તાર દર્શન કરે જ ન તોય તારું પૂરું મૂકતો. આ કેવા તો એ આશીર્વાદના દેનારા કેવા હશે વિચાર તો કરો મૂકતો. આ તો કારણ સત્સંગ છે. કરોડ જન્મ નહીં, અનંત. બાપાએ લખ્યું કે લાખ કરોડ જન્મ ધરે, અરે અનંત જન્મ ધરે તોય દે. આ કારણ સત્સંગનો એક મિનિટનો જોગ અધિક છે, કારણ કે એમાં ફાઈ જાય, એને ફવડાવી દે, મોટા પુરુષ મળી જાય. અને એવો આ યોગ મળ્યો અને એમણે આશીર્વાદ આપ્યા, ઉત્તમ સુખો માણશે. આશીર્વાદ દીધો અતિ બળ ભર્યો, પોતાનું બીરદ ગણી પામી આનંદ. જય જય બોલો શ્રીજીને બાપાતણી. તો આપણે એ બધા આપણી અમીર પેઢીના સદગુરુઓને આપણે આજના પૂજન પ્રસંગે, આજે ગુરુ પૂર્ણિમા છે ત્યારે બે હાથ જોડીને ફરીથી આપણે મહારાજને નમસ્કાર કર્યા, બાપાશ્રીને કર્યા, હવે આપણી અમીર પેઢીના ચરણોમાં પણ આપણે બે હાથ જોડીને નતમસ્તકે, હે મહારાજ, હે બાપા, હે અમારી અમીર પેઢીના સમર્થ સદગુરુ, આપના દિવ્ય ચરણોમાં અમારા સાષ્ટાંગ દંડવત પ્રણામનો સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. હવે મુક્તો, આજે જ્યારે આપણે એમને નમસ્કાર કર્યા, પરંતુ દુઃખની વાત એ છે અને આનંદની વાત પણ એ છે, અવરભાવની રીતે આપણે આ દિવ્ય પુરુષોના દર્શન નથી કર્યા. ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન સ્વામી, મુનિસ્વામી, મુનિસ્વામીના દર્શન કદાચ આમાં બેઠેલા કેટલાકે કર્યા છે, પરંતુ આગળ જે કીધા એ દિવ્ય પુરુષોના આપણને અવરભાવમાં દર્શન નથી થયા, એ અવરભાવની રીતે દુઃખની વાત કહેવાય. પરંતુ આપણા માટે દુઃખ રહેવા દીધું નથી. સદગુરુ વૃંદાવન સ્વામી કહેતા કે હું જ્યારે સાધુ થવા આવ્યો ત્યારે મારા ગુરુએ મને એક દિવસ દાણો દબાવતા, કસોટી લેતા એમ કહ્યું કે હે વૃંદાવન સ્વામી, વૃંદાવનદાસજી, તમે થોડાક 5-25 વર્ષ જો વહેલા સાધુ થયા હોત ને તો તમને મોટા મોટા મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, નિત્યાન સ્વામી, નંદ પંક્તિઓના નંદ સંતોના દર્શન થાત. તમે થોડાક મોડા પડ્યા. ત્યારે એ વખતે વૃંદાવન સ્વામી જવાબ જે આપ્યો એ આપણા બધા માટે બહુ પ્રેરણારૂપ જવાબ છે. વૃંદાવન સ્વામી જવાબ શું આપ્યો પોતાના ગુરુને હાથ જોડીને? એમ કહે છે, સ્વામી મારી પરીક્ષા ન લો, તમે કહો છો કે તમે થોડા વહેલા આવ્યા હોત તો મોટા મોટા નંદ સંતોના દર્શન થાત, પરંતુ હે સ્વામી, કેવળ કૃપા કરીને મહારાજે મારા માટે તમને મૂક્યા છે, હું મને તમારામાં, મને તમામ સંતોના અને સ્વયં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે, મારા માટે કાંઈ અધૂરું નથી. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, વડતાલનું 19મું વચનામૃત, મહારાજ કે જ્યારે જ્યારે આ જીવાત્માને ભરતખંડને વિશે મનુષ્ય જન્મ મળે છે ત્યારે ભગવાનના અવતાર કહેતા સંકલ્પ અવતાર અને ભગવાનના સાધુ કહેતા એકાંતિક સાધુ જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે. મુક્તો, મહારાજે આપણી ઉપર અનહદ કૃપા કરીને, મુક્તો અનહદ કૃપા કરીને આપણને એવા દિવ્ય પુરુષનો યોગ આપ્યો
આપણા માટે બહુ કરુણા છે મુક્ત. આપણે શોધવા નથી કે આ સત્પુરુષને શોધવા જવાનો વિષય નથી. આપણે કોઈએ પેપરમાં જાહેરાત આપી હતી પહેલા કે અમારે એક સત્પુરુષની જરૂર છે, ભગવાનના ધામમાંથી ઠેઠથી આવેલા સત્પુરુષ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી હતી પહેલા? એમણે આપણા માટે એડવર્ટાઇઝમેન્ટ નથી આપ્યો કે અમારે શિષ્યો જોઈએ છે, જોઈએ છે. આ વગર એડવર્ટાઇઝમેન્ટે એમને આપણે મળી ગયા અને આપણને એ મળી ગયા. અને આ ભેટમ ભેટા, અને જો ન ઓળખાય તો છેટમ છેટા. બાપાશ્રીની વાતમાં લખ્યું છે પસ્તાવનામાં, બાપા કે મોટા પુરુષ મળે, જેને મળે એને ઓળખાય, ને જેને નથી મળ્યા, નથી મળ્યા પેલું કીધું કે જેને મહારાજને મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે, પણ મળ્યા પછી જો એને ઓળખ્યા નહીં તો શું શબ્દ વાપર્યો? એ તો અતિ અભાગ્યા છે. કેવો શબ્દ વાપર્યો પહેલા? અતિ અભાગ્યા છે. હવે આપણે બેમાંથી શામાં આવીશું? કહો છે અભાગ્યામાં કે અતિ અભાગ્યામાં? નથી મળ્યા એ તો અભાગ્યા છે, પણ મળ્યા પછી જો ઓળખ્યા નહીં તો એને કેવો શબ્દ વાપર્યો? અતિ અભાગ્યા. આપણે શામાં રહેવું પસંદ કરીએ છીએ? કહો છે અભાગ્યા કે અતિ અભાગ્યા? અરે અભાગ્યા નથી ને અતિ અભાગ્યા નથી, આપણે તો છીએ સભાગ્યા. અનંત કરુણા થઈ છે આપણી ઉપર, કૃપા થઈ છે કે આવા મહારાજ મળ્યા, આવી અમીર પેઢી મળી, અને આવી વર્તમાન કાળે આવા દિવ્ય સત્પુરુષનો આપણને યોગ થયો છે, એ આપણી ઉપર મહારાજની બહુ મોટી કૃપા છે. હવે ઓળખવાના છે, અને ઓળખ્યા પછી એમની સાથે જીવ જોડવાનો છે. એક શિષ્યનું લક્ષણ છે, શિષ્યનું આ લક્ષણ છે. હવે ઓળખવા એટલે શું? મોટા પુરુષને ઓળખવા એટલે શું? મહારાજને ઓળખવા એટલે છપૈયામાં ના છપૈયાના હતા અને બ્રાહ્મણ હતા અને ત્રણ ભાઈઓ હતા અને એક મોટા ને એક નાના ને એક વચ્ચે ને બે મામા ને બે માસીઓ ને એ રીતે ઓળખ્યા, એ ઓળખ્યા કહેવાય? એ બધો અવરભાવ છે મુક્તો, એ ઓળખાણ નથી. મહારાજ કેવા છે એ મોટા પુરુષને, એ આ જ્ઞાતિના હતા ને આ ગામના ને આ એ બહુ યાદશક્તિ ને એમને આ એ ઓળખ્યા કહેવાય? વાસના મંદિરના સંસ્થાપકને આ ઓળખાણ કહેવાય? ના મુક્તો, આ કારણ સત્સંગ છે, પ્રભાવનો સત્સંગ છે. અહીંયા પ્રભાવ જ છે ને રહ્યો. મહારાજને વિશે પ્રભાવ સમજાય તો અવરભાવ આખો ઉડી જાય. છપૈયાને જન્મનો ને પ્રગટ થવું ને 1837 ને 1886 એ બધોય મહારાજનો અવરભાવ હતો. ખોટું નથી, પણ અવરભાવવાળા માટે સાચું છે અને અવરભાવમાં સાચું છે. બાકી મહારાજ એ જ મહારાજ બોલ્યા, મહારાજ કે અમે જન્મતા થકા અજન્મા છીએ, દેહ મુક્તા થકા અજર અને અમર છે, તો ક્યાં 1837 રહ્યું અને ક્યાં 1886 થયું? મહારાજ બોલ્યા, આ ગઢડું શહેર કે 184 વતનામૃતમાં મહારાજ બોલ્યા છે, દાદા ખાચરનો દરબાર ગઢડું, ગઢડાનો ઉત્તરાબારનો ઓરડો, દક્ષિણાબારનો ઓરડો, પ્રથમના 78 વચનામૃત, મધ્યના 67 વતનામૃત અને અંતેના 39 વતનામૃત, એમ કરીને 184 વતનામૃતમાં ગઢડાના વતનામૃત છે, દાદાના દરબારના વચનામૃત છે, અવરભાવ જ ખડો કર્યો છે. પરંતુ મધ્યના 13માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આખો અવરભાવ ઉડાડી દીધો અને શું કીધું? ગઢડામાં બેઠા છે, દાદાના દરબારમાં બેઠા છે, અને છતાંય શું બોલ્યા છે? આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, આ ગઢડું નથી ને આ ઓસરી નથી, દાદાનો દરબાર નથી, ઉત્તરાદાબારનો ઓરડો નથી, દક્ષિણાબારનો ઓરડો નથી, તો ક્યાં છીએ? અમે તેજના સમૂહમાં પ્રભાવમાં છીએ અને તમે પણ ત્યાં જ સર્વે બેઠા છો. આ ગઢડું શહેર સમજશો ત્યાં સુધી તમારું અમદાવાદ નહીં મટે, ત્યાં સુધી અમેરિકા નહીં મટે, દુબઈ નહીં મટે, કુવૈત નહીં મટે. આ બધું ભૂલીને બસ જ્યાં મહારાજની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનો મધ્ય છે, એટલે કે તેજના સમૂહમાં જ મહારાજ સદૈવ બિરાજે છે અને મને ત્યાં જ રાખ્યો છે. આ પ્રભાવ છે. તો મહારાજને વિશે પ્રભાવ, એમ મોટા પુરુષને વિશે પ્રભાવ, એ સમજવો. સંતો ભક્તો આ કારણ સત્સંગનો દિવ્ય સમાજ છે અને એના સંતો ભક્તોમાં પ્રભાવ સમજવો ભક્તો, અને પોતાને વિશે પ્રભાવ સમજવો, એ જ પ્રભાવમાં ગયાનો ઉપાય છે. આપણે બધાનું અંતિમ નિશાન આપણા બધાનું પ્રભાવમાં પહોંચવું. પ્રભાવ એટલે આખરી પ્રભાવ એટલે મૂર્તિ, પ્રભાવ એટલે મહારાજ, અને એ સુખમાં પહોંચવું એ મહારાજનો પ્રભાવ સમજવાનો પર ઉપાય છે. ને ત્યાં પહોંચ્યા માટેનો ઉપાય આ ચારેય સ્વરૂપમાં પ્રભાવ સમજવો મુક્તો. આવું એક પ્રભાવનું વચનામૃત આજે જ્યારે ગુરુ પૂર્ણિમા એ મહારાજને મોટાને કેવી રીતે રાજી કરી શકાય, એને કેવી રીતે પૂજન કેવી રીતે થાય એની વાત કરતા આપણે થોડુંક સમજતા પહેલાં એક વચનામૃતના રેફરન્સથી આપણે આગળ વધીએ છીએ. જરા બરાબર ધ્યાનથી સાંભળજો. વચનામૃત છે લોયા પ્રકરણનું 18મું વચનામૃત.
કયું વચનામૃત છે બોલો જો બધાએ? લોયા પ્રકરણનું 18મું વચનામૃત. અને એની શરૂઆત આપણે છેલ્લેથી કરવી છે. બહુ ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજ શું વાત કરે છે વચનામૃતની? આખું વચનામૃત વાત કરતા 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 શરૂઆત આવી કરી મહારાજે, શરૂઆત આવી કરી. આપણે શરૂઆતની બે લીટી જોઈ લઈએ અને પછી અંતની બે લીટી જોઈએ અને પછી મધ્યનું જોઈએ. શું કહે છે ભગવાન સ્વામિનારાયણ? બહુ નાના બાળકને સમજાય એવી વાત મહારાજે કરી છે. શ્રીજી મહારાજ પ્રારંભ કેવો કરે છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા કે અમારો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. શ્રીજી મહારાજ શું બોલ્યા છે? અમારો નિશ્ચય થવો, અમને ઓળખવા, અમારી ઉપાસના થવી, અમારી નિષ્ઠા થવી, એ સૌથી મહાકઠણ છે. કઠણ નથી કીધું, મહાકઠણ નથી કીધું. કયો શબ્દ વાપર્યો પહેલા? સૌથી મહાકઠણ છે. ને નિશ્ચયની વાત તો અતિ અટપટી છે. કેમ અટપટી છે? કારણ કે શાસ્ત્રમાંથી સમજવા જાય તો હાવ અટપટી છે, સમજાય એવી જ નથી. એક ઠેકાણે મહારાજે કંઈક લખ્યું હોય, બીજી ઠેકાણે મહારાજે કંઈક લખ્યું હોય. શિક્ષાપત્રીનો પહેલો શ્લોક કંઈક લખ્યો હોય, ત્રીજો શ્લોક કંઈક લખ્યો હોય, 108મો પાછો જો સમજાવનાર મળે તો પાછો કંઈક હોય. હા, હવે ક્યાં ઘેડ પડે ભગવાન સ્વામિનારાયણ હાથમાં આવે કેવી રીતે? મધના 21મામાં શ્રીજી મહારાજ એટલે બોલ્યા છે, મહારાજ કે શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણનો ઠા રહેતો નથી અને સમજાય જ નહીં. શાસ્ત્રના શબ્દ એ રણના રસ્તા જેવા છે, સમજાય જ નહીં, કોઈ સંજોગમાં ના સમજાય. અરે આ લોકોનો માણા લખે નથી સમજાતું. એક શેઠ હતા અને શેઠ ધામમાં ગયા. અચાનક ધામમાં જતા રહ્યા, એમનો છોકરો આળસુનો પીર હતો, દુકાન મોટી, ધંધો પેઢી મોટી ચાલતી હતી. એમણે છોકરાએ દીકરાને મરતા મરતા એટલું કહ્યું ડોહાએ કે બેટા ચોપડાનું છેલ્લું પાનું જોજે. છેલ્લા પાના ઉપર જોયું, મર્યા પછી એમને વિધિ કર્યા પછી તો લખેલું કે બેટા મારો આ એક ઉપદેશ છે, તું આખી જિંદગી યાદ રાખજે, સુખી થઈશ. અને નીચે લખેલું બેટા છાંયે દુઃખ પેઢીએ છાંયે જજે ને છાંયે પાછો આવજે. શું લખેલું? છાયામાં જજે, છાયા એટલે સમજે ને પેલા ટાઢા પોરે ટાઢે ટાઢા છાયામાં જજે ને છાંયે પાછો આવજે, આવો શબ્દ લખેલો. એટલે છોકરાએ વિચાર કર્યો, બાપાએ કીધું છે એટલે કંઈક હજ તો હશે. હવે દુકાનથી ઘર 2 કિલોમીટર દૂર થતું, એ જમાનો વાહનનો હતો નહીં. એટલે છોકરાએ શું કર્યું, વિચાર કર્યો કે હું પતરાનો શેડ બનાવી દઉં 2 કિલોમીટરનો, એટલે છાયા જવાય ને છાયા અવાય. તો એણે તો પતરાનો શેડ ચાલુ કર્યો, ખર્ચો ચાલુ કર્યો, 25-50 લાખનો બજેટ પાસ કર્યો ને એને ખર્ચો ચાલુ કર્યો. કોઈ કે ભાઈ શું કરે છે, મારા બાપાએ કીધું છે છાયા જજે ને છાયા આવજે. હવે આ છાયાનો અર્થ એણે આવો કર્યો, મહાત્માજી કોઈ મળ્યા સંત કે જોયું કે ભાઈ આમ નથી, 50 લાખનો ખર્ચો ન કર્યા, ખાતર ઉપર દિવેલ કરેશ તું, આ અર્થ નથી. છાંયે જજે એટલે તું આળસુ છે ને, હવારમાં ટાઢા પર સૂર્ય ઉગે પહેલાં જજે ને સૂર્ય હાથમાં પછી દુકાનેથી ઘેર પાછો આવજે, એનો અર્થ આવો થાય. તે કે આવું? તાર કે હા આવો ભાઈ. એ તો સમજાવનાર એક ડોહાનું જો સમજાવનાર મળે તો સમજણ પડે, તો અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજનું સમજાવનારા મળે ને તો સમજાય બાપા. એટલે અટપટી કીધી છો. હા, આ વાત શાસ્ત્રને શબ્દ પોતાની રીતે ન સમજાય, અટપટી છે. મહારાજ એ શબ્દ બોલ્યા છે. અને બીજું અટપટું કેમ થઈ ગયું કે શ્રીજી મહારાજે મંદિરો કર્યા, સ્વ પોતે પોતાની જાતે મંદિરો કર્યા, પોતાની જાતે મૂર્તિઓ પધરાઈ, પરંતુ એ પરોક્ષ ભાવના સ્વરૂપો પધરાયા એટલે ગડમથલ રહ્યા કરી. અત્યાર સુધી આહાચુક આહાચુક ઓ હાચુક ઓ હાચુક એ ગડમથલ ચાલ્યા કરે છે. હજુ કાર્ય સત્સંગ હજુ ગોથા ખાય છે. એટલે નિશ્ચયની વાત બહુ અટપટી છે. નિશ્ચય થાય જ નહીં, કારણ કે કોણ સમજાવે? એ તો એવા ભગવાનના ધામમાંથી મધ્યનું 13મું વચનામૃત મહારાજ એટલે બોલ્યા કે એ તો ભગવાનના ધામમાંથી સત્પુરુષ પધારે અને એના મુખ થકી શાસ્ત્રના શબ્દ સમજાય તો સમજાય. બાકી પોતાની મેળે ગમે તેવો બુદ્ધિશાળી હોય, શાસ્ત્રી હોય, વિદ્વાન હોય ને પંડિત હોય તો એ મેળ ન પડે. અને એવા સત્પુરુષ મળે એટલું નહીં, એવા સત્પુરુષ મળે એની સાથે એનામાં વચનમાં વિશ્વાસ આવે અને એની સાથે જીવ જોડે તો મેળ પડે પહેલા, નહીંતર મેળ ન પડે. સદગુરુ નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજના સર્વોપરી ઉપાસનાનું એક સર્વોપરી પ્રસંગ આખા સંપ્રદાયને મહારાજે આપ્યો છે. નમૂનો એક કહેવાય, સેમ્પલ આપણને બતાવ્યું. શું? કે સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા કેવી હોવી જોઈએ, નિશ્ચય કેવો હોવો જોઈએ. અને એ નિત્યાનંદ સ્વામી, પરંતુ એમને ગુરુ તો કર્યા પવિત્રાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી ને ભગવદાનંદ સ્વામી, મુખ્ય શિષ્યો હતા ત્રણેય એમના મુખ્ય શિષ્ય નિત્યાનંદ સ્વામીના. ગુરુ તો કર્યા, ગુરુ તરીકે સિલેક્શન કર્યું કે ગુરુ તરીકે પસંદ કર્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને ગુરુ ન કર્યા, નિત્યાનંદ સ્વામીને ગુરુ કર્યા. કંઈક તો જોયું હશે. આ જોયું, વિદ્વતા જોઈ,
એમનો પરભાવ ન જોયો, અવરભાવ જ જોયો. વિદ્વતા અને શાસ્ત્રી બનવું એ અવરભાવ છે, એ કોણ છે એની ખબર જ ન પડી. અને જેવા જાણ્યા ને એવા થયા, પોતાના ગુરુને વિદ્વાન જાણ્યા તો વિદ્વાન થયા. એ ત્રણેય મોટા વિદ્વાન હતા સંપ્રદાયના, પ્રખર વિદ્વાનો હતા. શિવાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, વચનામૃતમાં અનેક પ્રશ્નો છે એમના. વિદ્વાન જાણ્યા પોતાના ગુરુને એટલે વિદ્વાન થયા, પણ સત્પુરુષ જાણ્યા હોત ને તો સત્પુરુષ થાત. હું તો આપણે બધાને એક વિનંતી કરું છું, આપણા ગુરુને ઓળખજો. મહારાજ વચનામૃતમાં અનેક ઠેકાણે બોલ્યા છે કે સત્પુરુષને જેવા જાણશો એવા તમે થશો, જેવા જાણશો એવા થશો. પોતાને પરંપરા છે, કાંઈ કરવાની જરૂર નથી. નિષ્કામી થવું છે, નિર્વાસનિક થવું છે, નિર્દોષ થવું છે. તપ તીર્થ સાધન અને વ્રતથી થવાય એવું જ નથી. મહારાજે પ્રથમના 58માં વચનામૃતમાં, પ્રથમના 67માં વચનામૃતમાં, પ્રથમના 73માં વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્પષ્ટ બોલ્યા છે, જેવા તમે મોટા પુરુષને સમજશો એવા થશો. મોટા પુરુષને કામી સમજવે કરીને કામી પણ નહીં જાય, કોઈ દિવસ કામી જ રહેવાશે. એને નિષ્કામી સમજવે કરીને જ નિષ્કામી થવાય, એને નિર્લોભી સમજવે કરીને જ નિર્લોભી થવાય, એને નિસ્વાદી સમજવે કરીને જ નિસ્વાદી થવાય. એને જેવા જાણશો એવા થશો. મુક્ત આટલું જ કરવાનું, નહીં તપ નહીં નિષ્કામી થવું. એટલે શાસ્ત્રો એમ કહે છે કે કેટલા ધાયણા કરે, પાયણા કરે, વ્રત કરે, જપ કરે, તપ કરે, યજ્ઞ કરે, હજારો વર્ષ સુધી રાફડા થઈ જાય તો નિષ્કામી પણ ના આવે. કામ શત્રુને જીતવું હોય અજય શત્રુ છે. અને અહીંયા એમ કહે છે કે મોટા પુરુષને તમે જેવા જાણશો એવા થશો. જો આ ગુરુ પૂર્ણિમાનું આપણું હાર્દ છે, ગુરુ પૂજન કર્યું કોને કહેવાય, બસ જે મળ્યા છે એને ઓળખતા શીખો, એને વિશે દિવ્ય દ્રષ્ટિ કેળવતા શીખો. મનુષ્ય ભાવથી મનુષ્ય જ રહેવાશે. જો એમને આપણે મનુષ્ય જેવા સમજશું, મનુષ્ય જ રહેવાશે. મુક્ત એક સીધું સાધું ગણિત છે. આપણે નાના હતા, ભણતા હતા ત્યારે આપણને એક સાયન્સ ટીચર ઘણા પ્રયોગો કરાવતા. એમાં મને યાદ છે હજુ કે પેન્સિલ પાણીના ગ્લાસમાં પેન્સિલ મૂકે, કાચનો ગ્લાસ હોય ને એમાં પેન્સિલ મૂકે ભરેલા ગ્લાસમાં, અને દેખાડે તો શું દેખાય ખબર છે? પેન્સિલ કેવી દેખાય કોઈને યાદ છે? તમે જોયું હશે કેવી દેખાય, ત્રાંસી દેખાય. ત્રાંસી ખબર છે? ત્રાંસી દેખાય. શું ખરેખર ત્રાંસી છે? ત્રાંસી છે, દેખાય છે એવું નથી હોતું ભાઈ. દેખાને કોઈ કે પેન્સિલ ત્રાંસી છે, મૂર્ખો છે. પેન્સિલ ત્રાંસી દેખાય છે નથી. તમે ટ્રેનમાં બેઠા હશો બધા, ટ્રેનમાં બેઠેલા ને જોજો, તમે ટ્રેન ઊભી હોય, ટ્રેન ઊભી હોય, ડબ્બામાં બેઠા હોય ને બાજુમાં ટ્રેન ચાલુ થાય ને તો આપણને શું લાગે ખબર છે? કે આપણી ટ્રેન ચાલુ થઈ. સાચી વાત છે. હવે ખરેખર એ ભ્રમ છે કે સાચું છે? પહેલા ભ્રમ છે, ખરેખર એવું નથી. લાગે છે કે આપણી ટ્રેન ચાલુ થઈ, ના બાજુવાળાની થઈ. લાગે છે એવું નથી, દેખાય છે એવું નથી. આપણને આમ ચંદ્ર હમું રાતે જોજો, ચાંદા હમું જોજો, કેવડો દેખાય છે, આવડો. અને પૂનમ હોય તો આવડો, બરાબર. શું એવડો જ છે ચંદ્ર? આવડો જ છે ચંદ્ર? સૂર્ય દેખાય છે એવડો જ સૂર્ય છે? એવડો છે એમ શું? મહારાજને મોટા આપણને દેખાય એવા છે? ચંદ્રને જો દેખાય એવો ન હોય, સૂર્ય દેખાય એવડો ન હોય, પેલી પેન્સિલ દેખાય છે એવી નથી, ગાડી દેખાય છે એવું નથી, જેમ એ દેખાય છે એવું માયાના પદાર્થ દેખાય છે એવા નથી, તો ભગવાનના ધામમાંથી આવેલા ભગવાનને, ભગવાનના સત્પુરુષ જે દેખાય છે એવા સમજવાના. મૂર્ખામી નથી આ. આપણને આંખે કરીને દેખવાનું એ તત્વ છે, એ સ્વરૂપ છે. આંખે કરીને દેખાયો મુક્તો આ વચનામૃત અહીં આગળ એ લઈ જાય છે, એ લાઈન ઉપર લઈ જાય છે, સમજજો. અને જેણે જેણે ગુરુ તો કર્યા, સેવ્યા તો ખરા, પણ જેણે ઓળખ્યા વગર સેવ્યા ને, કે કેવા છે મહારાજ અને કેવા છે એના ઘેરથી આવેલા સત્પુરુષ, જે જે પેઢીની અંદર પાછળ એવા કલ્યાણકારક ગુણો જેનામાં આવ્યા. ગોપાળ બાપાના ગુરુ નિર્ગુણ બાપામાં એકમાં જ કેમ આવ્યા? નિર્ગુણ બાપાના ગુણો 30 શિષ્યો હતા, પરંતુ એ ઈશ્વર બાપામાં જ કેમ આવ્યા? મુક્તો આખી પરંપરામાં જો જોડે રહેવું એ ગુણ આવ્યાનો ઉપાય નથી. દેહે કરીને જોડે રહેવું એ ગુણ આવ્યાનો ઉપાય નથી. મુનિ સ્વામી પાસે દેહે કરીને આપણા બાપજી બહુ વર્ષો સુધી નથી રહ્યા. દેહે કરીને તો અમુક સમય ક્યારેક ક્યારેક જ રહેતા હતા, 2-4 મહિના વર્ષમાં માંડ રહેતા. દેહે કરીને બહુ નથી રહ્યા, પરંતુ છતાંય એ મુનિ સ્વામી એવો પત્ર લખતા બાપાને, બાપજીને લખેલો છે કે હે સ્વામી, બાપજી ઉપર પત્ર લખેલો પોતાના દિવ્ય આશીર્વાદ અને પોતાનો દિવ્ય વારસો આપવા માટે, કે હે દેવનંદન સ્વામી, હે દેવ સ્વામી, અમે જ્યારે આ લોકમાં ન હોઈએ, અંતર ધ્યાન થઈએ, પછી આખા કારણ સત્સંગના સમાજને તમે મહારાજ ઓળખાવજો અને સર્વેને સુખિયા કરજો. આશીર્વાદનો કોલ આપી દો, આ વારસો આપી દીધો.
બાપજી જ્યારે બાપજી જ્યારે મુનિસ્વામી પાસે સાધુ થવા ગયા ત્યારે મુનિસ્વામી એક જ શબ્દ વાપર્યો, સ્વામી તમે મોડા પડ્યા, કારણ કે મારી જોડે જે પગલા પદાર્થ કે રૂમ આસન ઓયડી એનો વારસો તો મેં સંતોને આપી દીધો છે, મારી પાસે કંઈ રહ્યું નથી, હું તમને શું આપીશ. ત્યારે એ દિવ્ય પુરુષ શું કહે છે, બાપા મારે તમારા ઓયડી આસનના વારસા નથી જોતા, મારે તમારા પગલા પદાર્થનો વારસો નથી જોતો, મારે તો તમારો સિદ્ધાંતનો અને તમે જે લઈને આવ્યા છે એનો વારસો જોઈએ છે બાપા. અને એ વારસો એમ પત્ર દ્વારા આપેલો કે તમે મારા મારા ગયા પછી કે આ લોકમાં અમે ન હોઈએ ત્યારે અનંતને સુખિયા તમે કરજો, આ કારણ સત્સંગને સુખિયા કરજો અને આ વારસાનું ફળ જુઓ. આ જુઓ હે, વારસાનું ફળ જુઓ ભેલા, હે કાંઈ નહોતું, કશું જ નહોતું અને છતાંય બાપજી કહે છે હળદર નાખવા, પેલા ખીચડીમાં નાખવા હળદર નહોતી. અરે ખીચડી લાવનાર કોણ હતું મુક્તો? એ દિવસો હતા, ગઈકાલે જ બાપજી બોલ્યા હતા ત્યાં સ્વામિનારાયણ ધામની સભા ઉપર કે એક નહોતો સામે કથા સાંભળનારો, એ દિવસો હતા મુક્તો. પરંતુ એમણે દિવ્ય પુરુષનો વારસો મળ્યો હતો ને, કેવી રીતે વારસો મળ્યો? શું પગ પગ દબાઈને લાલપાલ કરીને, શું એમની જોડે બાપા બાપા કરીને વારસો લઈ લીધો છે, ભોળવીને વારસો લીધો છે? નહીં, એક જ એ દિવ્ય પુરુષને આવડ્યું જ નથી અને એમણે કર્યું નથી અને પગ દબાવવા દીધા જ નથી એમણે કોઈ દિવસ મુક્તો. એમણે એમ વારસો નથી લીધો, એ વારસો મળ્યાનો ઉપાય કયો છે? આ ઉપાય છે મુક્તો, સંતો અને હરિભક્તો આપણે બધા એના વારસા લેવા બેઠા છે. એ સાચો ગુરુ પૂનમ છે, સાચો ગુરુ પૂજન છે મુક્તો. અને વારસો કેવી રીતે મળે? એમના રાજીપાનો વારસો, એમની કૃપાનો વારસો. વારસો એટલે બંગલાના મકાનના, તમને જેમ તમારા બાપ દાદાનો વારસો મળે, મકાન મળી જાય, પૈસા મળી જાય, દ્રવ્ય મળી જાય, સંપત્તિ મળી જાય, એમની સંપત્તિ જોતી છે આપણે. અને એમની સંપત્તિ કઈ ભેલા? મહારાજ, એ એમની સંપત્તિ છે, એ અઢળક અને અનહદ રાજીપાનું સ્વરૂપ છે. એ શબ્દ ન બોલાય પરંતુ આપણે રાજીપો જોતો છે ને એટલે બોલી પડે છો. એ સુખનો મહારાજ, જેમ સુખનું સ્વરૂપ છે, એ સુખ લેનારું એ સ્વયં સ્વરૂપ છે, સુખ ભોગવનારું સ્વરૂપ છે મહારાજનું. જેમ મહારાજ આનંદ દેનારા છે, એ સ્વયં આનંદ લેનારું સ્વરૂપ છે. આપણને સ્વયં રાજીપો એમણે અનહદ કમાયો છે અને કમાયા છે. આપણને રાજીપાનો વારસો જોતો છે, મહારાજના સુખનો વારસો જોતો છે અને એ કારણ સત્સંગનો વારસો છે. તો એ વારસો કેવી રીતે મળે, કોને મળ્યો છે ભૂતકાળમાં અને કોને મળે મુક્તો? આ જોઈએ, આપણે ક્યાં બીજાને શોધવા જવાની જરૂર હતી? હે, પેઢીની રીતે તમે જુઓ તો કોઈ કે દેવનંદન સ્વામી ક્યાં બાપજી જોડે, બાપજી દેવનંદ સ્વામી કેશવપ્રી સ્વામી મુનિ સ્વામી જોડે ક્યાં વધુ રહ્યા છે? અરે વધુ નથી રહ્યા, પણ શું સમજવાનું હતું, શું લેવાનું હતું, એ લીધું છે મુક્તો. જોડે રહેવું કે દૂર રહેવું મહત્વનું નથી, આ સમજજો. અને એ વાત અહીંયા લોયાના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્પષ્ટ સમજાવે છે, બહુ ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજ શું કહે છે? મહારાજ કે નિશ્ચયની વાત તો બહુ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. એટલે અનંત કોટી બ્રહ્માંડના ધણીને બીક લાગે? વનમાં એકલા ફરતા હતા, હા એકલા વનમાં ફરતા હતા, ઉજ્જડ અરણ્યમાં ફરતા હતા, હિમાલયની તળેટીમાં ફરતા હતા, હા એ બીક નથી લાગતી. બોલ્યા સિંહ ને વાઘની વચ્ચે બીક નથી લાગતી. અને અહીં એમ બોલે છે કે મને એમ કહેતા બીક લાગે છે. અને એ ક્યાં? લોયામાં બેઠા છે, લ્યો અવરભામાં, લોયા ઇન્ટિરિયર ગામ. એને એ વખતે તો કેટલું ઇન્ટિરિયર હશે, પોતાના હરિભક્તો અમે બેઠા છે, પોતાના સાધુ બેઠા છે અને એમાં કહે છે કે બીક લાગે છે. શું જાણીએ શું બીક લાગે છે, શું જાણીએ, વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે તો સ્પષ્ટ વાત થતી નથી એ વખતે. ઓ અત્યારે જે આ માઈકો મૂકીને આપણે વાત કરીએ છીએ ને એ વાતો એ વખતે નથી થતી. આ તો બધા આપણે બહુ ફાવી ગયા છીએ, બહુ ફાવી ગયા છીએ આપણે બધા. હો ઓળખજો, મોટા પુરુષને ઓળખજો, આ લોકની રીતે ઓળખ્યા ઓળખ્યા ન કહેવાય એને ઓળખજો અને પછી એની સાથે જીવ જોડજો. આ સત્સંગનું પરિણામ છે અને તો જ જે હેતુ છે મહારાજને મૂર્તિના સુખને પામ્યાનો હેતુ તો સિદ્ધ થાય, તો સાર્થક થાય. પ્રથમનું 54મું વચનામૃત, મધ્યનું 54મું વચનામૃત, પ્રથમનું 44મું વચનામૃત, શ્રીજી મહારાજે આ કહ્યું છે. પ્રસંગ મજરમ પાસ મહાત્માના કવિઓ વિદુષ એવો સાધુ શું મોક્ષ દ્વારમ અપાવ્રતમ. ભગવાન જેવો દેહ ને દેહના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, એવો પ્રસંગ એવી આત્મબુદ્ધિ ભગવાનને ભગવાનના એવા સત્પુરુષની સાથે જ્યારે થાય ત્યારે એનો મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. મહારાજ આવો શબ્દ મધ્યના 54મામાં બોલ્યા છે, સમજ્યા? ત્યારે એનો મોક્ષનો માર્ગ કહેતા અનાદિની સ્થિતિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે મુક્તો. અને એનો ઉપાય શું છે? પછી મહારાજ કહે છે કે વાત કરીએ ને ક્યાંક અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય, એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને જો એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે, અને જો આ વાત સમજે નહીં ત્યાં લગન એના નિશ્ચયમાં પણ ઘણી કાચબ રહી જાય. માટે જાણીએ જે આ વાત કરીએ છીએ
અને એમ કરીને મહારાજ શું વાત કરે છે, નિશ્ચયની પોતાની સર્વોપરી ઉપાસનાની વાત અહીંયા થોડી લીધી છે, પરંતુ દિવ્ય ભાવ કેવો છે, કેવો ભગવાનને વિશે સત્પુરુષને વિશે કેવો રાખવો જોઈએ, એમ કરતાં કરતાં છેલ્લું વાત હવે છેલ્લા વચનો સાંભળજો. મહારાજ કહે છે, અને આ જે વાત છે, શું વાત કરી છે પછી લઈએ છો, આ વાત જે છે તે સૂજે તો આજ સમજો તોય એટલી જ સમજવી છે, અને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી જ સમજવી છે, અને હો જન્મે કરીને સમજો તો એટલી જ સમજવાની છે. એટલી જ સમજવી છે એટલે સમજવી જ પડશે. આજે સમજો કે ગમે ત્યારે સમજો, મોડું કરો તો આ સમજવી જ પડશે. અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ વાળ્યા વિના છૂટકો નથી. માત્ર સમજવાની નથી કીધું હો, આ વાત સમજીને એની દ્રઢતા કરવી પડશે, એની ગાંઠ વાળી દેજો. જેમ આંબો એટલે આંબો ને લીમડો એટલે લીમડો, જેમ મહારાજે પોતાના સ્વરૂપની દ્રઢતા કરાવવા માટે મધ્યનું 14મું ને વડતાલનું પહેલું જેમ કહ્યું છે, એમ સનાતન એટલે સનાતન, સનાતન કોઈ દિવસ આધુનિક નથી અને આધુનિક કોઈ દિવસ સનાતન થતા નથી. મુક્તો એ જેમ ગાંઠ વાળવાની છે એમ આ પણ મહારાજ કે ગાંઠ વાળજો. કઈ ગાંઠ એ આપણને હમણાં કહે છે, છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને જોશો, આજ્ઞા કરી છે મહારાજે, બરાબર સાંભળજો. આ વાત સર્વે હરિભક્તોને, એમાં અમે સંતોએ આવી ગયા, એટલે આવી ગયા કે ના આવી ગયા પહેલા, આ વાત સર્વેને યાદ રાખીને પરસ્પર કરવી, પરસ્પર આ વાત કરવી હો, બીજી ના કરવી. ને જ્યારે કોઈને પણ અણસમજણે કરીને ધોખો થાય, ધોખો થાય એટલે ક્યારેક કંઈક વાંકવું પડે, મનુષ્યભાવ આવી જાય, કંઈક દોષ પરઠાઈ જાય ભગવાનને સત્પુરુષને વિશે, તો આ વાત અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાતે કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એક વાર તો જરૂર કરવી. શું કહે છે મહારાજ? દિવસમાં એક વાર કરવી. આપણે વરમાં એક વાર તો કરીએ, આ 12 મહિને ગુરુ પૂનમનો દાડો મળ્યો ત્યારે એ દાડે તો કરીએ પહેલા. શું કહે છે હો? અને એમ અમારી આજ્ઞા છે. શું કહ્યું છે મહારાજે? આવી અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં જરૂર ભૂલશોમાં. લ્યો આગ્રહ તો જો, કઈ વાત આવી હશે કે આટલો બધો આગ્રહ કરીને મહારાજ બોલ્યા છે? ભૂલશોમાં જરૂર ભૂલશોમાં, એમ કહીને મહારાજ સર્વે ભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. મહારાજ હસતા થકા પધાર્યા. કેમ? કે જે વાત મહારાજને કરવી હતી ને એ આજે કહી દીધી ને, એટલે મહારાજ રાજી છે, આનંદમાં છે, અને એટલે ઉતારે પધાર્યા. હવે શું વાત કરે છે બરાબર સાંભળજો, બરાબર સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન પછી બોલ્યા છે આગળ, હવે વચ્ચેનો ભાગ લઈએ છે. મહારાજ કે અમારા એવા પરમ ભાવને જાણ્યા વિના, પરમ ભાવ એટલે પરભાવ, જો પરભાવ શબ્દ છે એવો, અવરભાવ ને પરભાવ, અવરભાવને તો આખી દુનિયા જાણે છે, શાસ્ત્રમાં લખાઈ ગયો છે. અવરભાવ તો બધો આખો કાર્ય સત્સંગ જ અવરભાવનો છે. અવરભાવ તો જાણ્યો જ છે, એ જાણવાની જરૂર નથી, એ તો જણાયો છે, લખાઈ ગયો છે, એમાં જ રાચીએ છીએ આપણે. પણ જાણવાનો છે પરભાવ, અને પરભાવની વાત અહીંયા કરે છે મહારાજ. અને વાત આ લોયાના 18મા વચનામૃતમાં પરભાવની વાત કરી છે મહારાજ. શું બોલ્યા છે? અને અમારા એવા પરભાવને જાણ્યા વિના અમારે વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને જે પરઠે છે તે મનુષ્ય ભાવ તે શું? મહારાજ પહેલાં પોતાની વાત કરે છે કે અમારામાં મનુષ્ય ભાવ પરઠે એ જ અવરભાવ. અને મનુષ્ય નથી, દિવ્ય છે, દેખાય છે મનુષ્ય, જેમ ચાંદો દેખાય છે આવડો પણ આવડો નથી, જેમ દેખાય છે ચેક કાગળિયું પણ કાગળિયું નથી, જેમ કેળામાં દેખાય છે છાલ પણ એ છાલ એ કેળું નથી, જેમ એ દેખાય છે એ નથી એવું નથી, એમ દેખાય છે આખો અવરભાવ છે પરંતુ એ દેખાય છે એવા નથી. અમને મનુષ્યના ભાવને પરઠે છે તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ જે અંતકરણના ભાવ છે, તથા હાડ, ચામ, મળમૂત્રાદિક, તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ, એ સર્વે દેહના ભાવ છે.
એટલે કે અવરભાવ છે, આ બધો અવરભાવ છે. મહારાજ 49 વર્ષ રહ્યા, 2 મહિના ને 1 દિવસ ને મહારાજ બ્રાહ્મણ ને સર્વરિયા ને ગોપાળાન સ્વામી ટોરડાના ને એ બ્રાહ્મણ હતા, અને ખુશાલ ભટ્ટ એમનું નામ હતું, ને નિત્યાનંદ સ્વામી બુંદેલખંડના હતા, ને દિનમણિ શર્મા નામ હતું, ને પેલા સુથાર હતા, ને નિષ્કુળાન સ્વામી લાલજી સુથાર એમનું નામ હતું, ને બ્રહ્માનંદ સ્વામી તો કે ગઢવી હતા, અને લાડુદાન એમનું નામ હતું, ને અરે કોઈ ગઢવી નતા, ને આ બધો અવરભાવ છે. હે, એ આટલું ભણેલા હતા અને આટલું ભણેલા છે, અને આ બધો અવરભાવ છે. મહારાજ કે એ બધો મનુષ્ય ભાવ છે, અને એ ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને અમારે વિશે પરઠે છે, માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને અમારા નિશ્ચય જેવું જણાય છે. શું શબ્દ વાપરે છે? નિશ્ચય છે નહીં, નિશ્ચય જેવું જણાય છે, દેખાય છે, ભાસે છે, તો પણ તેનો નિશ્ચય કાચો છે, ને એ જરૂર સત્સંગમાંથી પડશે. ઓય મારા બાપ, આશીર્વાદ આપી દીધો. લ્યો આશીર્વાદ કે શ્રાપ? શ્રાપ આપ્યો કહેવાયો. જરૂર જો અમારામાં મનુષ્ય ભાવ પરટશે, અવરભાવ પરટશે, અમારામાં અને અમારા સત્પુરુષમાં દેહબુદ્ધિ પરટશે, તો શબ્દ વાપર્યો સત્સંગમાંથી જરૂર પડશે, જરૂર પડશે. આ શ્રીજી મહારાજ બોલ્યા છો. હા, અને પરભાવ જો પરટશે તો એને કોઈ પ્રશ્ન નહીં, અને પરભાવ સમજે તો એને અવરભાવ રહેતો જ નથી. દેખાય છે એવું નથી, મુક્ત છે દેખાય છે એ નથી, દેખાય છે માણસ જેવું દેખાય છે. સર્વે ક્રિયા અવરભાવમાં આવે ત્યારે મનુષ્યના જેવી કરે, ભગવાને એવી ક્રિયા કરે, ને સત્પુરુષ પણ કરે. સત્પુરુષ ગુણા ગોપાળાન સ્વામી જ્યારે ઉમરો ટપવાનો આવ્યો, 2 અવસ્થા હતી, અને બાવડું ઝાલીને જ્યારે બાપાની વાતમાં વાત આવે છે, જ્યારે બાવડું ઝાલીને સંતો એમને લઈ જતા હતા ઉમરો. હવે ઉમરો કેટલો? 2 ફૂટનો હોય પેલા. ગામડામાં ઉમરા હોય તો કેવડા હોય? 3 ઇંચના ઉમરા હોય. જોયા છે ઉમરા પેલા? ઉમરો 2 ઇંચનો, 3. અત્યારે તો ઉમરા જ જતા રહ્યા, સમજ્યા? જેમ અહીંથી મૂછ્યો જતી રહી એમ ઘરમાંથી ઉમરા જતા રહ્યા, સમજ્યા? એમ ઉમરો જ નહીં મળે, પણ એ ઉમરો ટપવાનો થયો. ટપવાનો એટલે એ પેલી બાજુ જવાનું થયું, અને લીલા કેવી કરી. લ્યો આપણા ગોપાળ બાપા એમ કે, સ્વામી બાવડું ઝાલ્યું છે ને, એને કે સ્વામી અમારાથી ઉમરો નહીં ટપાય. લ્યો અમારાથી ઉમરો નહીં ટપાય. હવે ઉમરો ટપવામાં કેવો છું, 2 ફૂટનો છે, પણ અમારાથી નહીં ટપાય. ત્યારે જોડેવાળો સાધુ શું બોલે છે? બાપાશ્રીની વાતમાં વાત છે. સાધુ શું બોલ્યો ખબર છે? સંત જેણે ગુરુ માન્યા છે, પોતાના ગુરુને હો ગુરુ માન્યા છે, સેવામાં છે 24 કલાક, અને એમ બોલે છે, સ્વામી વાતો તો તમે મોટી મોટી કરો છો, કે ઓલિયાને અક્ષરધામમાં મૂકી આવ્યો, ઓલિયાને અક્ષરધામમાં મૂકી આવ્યો, અને ઉમરો ટપવાનો તો વેત નથી તમારા, એટલી તેવડ નથી, વાતો તો મોટી મોટી કરો છો, આવા ગપ્પા શું કરવા મારો છે? કેવો લ્યો શું શબ્દ વાપરે છે? આવા ગપ્પા શું કરવા મારો છે? મહારાજ એમ કહે છે, સત્સંગમાંથી જરૂર પડવાનો, સાધુ હોય કે હરિભક્ત હોય. આ અવરભાવ છે ભાઈ, આ ઉમરો ન ટપેની અવસ્થાનો ભાવ દેખાય છે, અવરભાવ છે. એ દેખાવા માત્ર છે, એ સાચું, એ તારા માટે સાચું, પરંતુ સમજવાનો છે પ્રભાવ. આ હા હા હા, અનંતને મૂર્તિના સુખમાં બાપાશ્રી અબજી બાપા આપણા એકાદશીનો દિવસ હતો, સભા બેઠી હતી બળદિયાને મધ્યે, અને સભા ચાલતી હતી, કથા ચાલતી હતી. બાપાએ સહેજ લીલા કરી, આમ ઝોકું ખાધું બાપાએ, સહેજ આમ ઝોકું આવ્યું ને એવો બાપાએ લીલા કરી. બેઠેલા બધા હરખા ન હોય, જો અહીં બેઠેલા બધા હરખા ન હોય, એમાં 2-4 જણા કદખળિયા, એ જોયું, જો 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 ઝોકું ખાય, જો આમ 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 કરે, જો ઝોકું ખાય. બોલે બીજાને ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું, એ 2-4 જણા જો ઝોકું ખાય. બાપા ઊંઘે, બાપાશ્રી જ્યારે બતાવ, અને એકાદશીના દિવસે હું કહે છું, બાપા એવું કહે છે કે મહારાજે શિક્ષા આપતી લખ્યું છે, એકાદશીના દિવસે દિવસની નિંદ્રાનો ત્યાગ કરો, અને પોતે ઊંઘે. સભાપતિને એટલે તરત પેલા 4 જણા બધા જતા રહ્યા, પણ 4 બેઠા. બાપાને કે બાપા એક પ્રશ્ન પૂછવો છે. બાપા કે પૂછો. બાપા એકાદશીને દાડે અમારે હવે ઊંઘવાની છૂટ ને? તમે ઊંઘતા તેવું ના કીધું, એટલું સારું કહેવાયો, પણ બોલતા બહુ હોશિયાર હશે બોલવામાં, એટલે તરત શું બોલ્યા? બાપા અમારે અમારે એકાદશીને દાડે હવે ઊંઘવાની છૂટ ને? એનો અર્થ શું થયો ખબર પડી? તમે ઊંઘતા હતા, હવે અમારે છૂટ ને? ત્યાં બાપાશ્રી તરત બોલ્યા, બાપા કે અમારી પેઠે ઊંઘતા આવડે તો ઊંઘવાની છૂટ. શું શબ્દ બોલ્યા? અમારી જેમ ઊંઘતા આવડે તો ઊંઘવાની છૂટ. તો કે બાપા તમારી પેઠે એટલે શું? ત્યારે બાપાશ્રી શું બોલ્યા છે? ત્યારે બાપા કે, ભગત ભાઈઓ, અત્યારે જ્યારે તમને એમ લાગ્યું કે અમને ઝોકું આવ્યું, એ મિનિટે અમે
અહીંથી 7 ગાંવ દૂર રામપરા ગામ છે અને ત્યાંના પ્રેમજીને, કણબીનો દીકરો 20 વર્ષનો પ્રેમજી હતો અને મહારાજનો ભક્ત હતો, સ્વામિનારાયણ ભગવાનને અમે એને અત્યારે મૂર્તિના સુખમાં મૂકી દીધો. શું કહે છે? આ મિનિટે અમે એને મૂર્તિના સુખમાં અક્ષરધામમાં મૂકી દીધું. સમજ્યા? જો તમને વિશ્વાસ ના આવતો હોય તો હજુ તમને હું એની બે નિશાની આપું. એક નિશાની, એને હજુ અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં લઈ ગયા છે, જાઓ તમે કોઈ ઘોડી લઈને ઉપડો, તપાસ કરો. બીજી નિશાની આપું કે જ્યારે અમે મહારાજને અમે એને તેડવા ગયા ત્યારે એના કાકા પોતે હાથી લઈને, હળ લઈને ખેતરમાં જતા હતા. અમને હામાં મળ્યા ગામના ઝાંપામાં. અમે એના કાકાને કહ્યું, પાછા વળો, તમારા ભત્રીજા પ્રેમજીને અમે ધામમાં તેડવા માટે આવીએ છીએ, માટે જાઓ તમે પાછા જઈને, ઘેર જઈને ખાટલામાં એનો દેહ છે તો અભડાશે ખાટલો, માટે એને દેહને નીચે મૂકી દો, અમે આવીએ છીએ 5 મિનિટમાં, અમારે એને મૂર્તિના સુખમાં મૂકવો છે. આ બે નિશાની આપીએ છીએ. એના કાકાને પૂછજો આ વાત સાચી કે ખોટી. તમને લાગે છે કે અમે ઊંઘીએ છીએ, પરંતુ અમે ઊંઘતા થકા અનંતને મૂર્તિના સુખમાં મૂકી દઈએ છીએ. મૂકતો બાપા બોલ્યા છે. બાપાશ્રી વાતોમાં કેવી અદ્ભુત વાત કરી. શું આપણે સત્પુરુષને ઓળખી શકીએ? ભક્તો, મોટા પુરુષને ઓળખવા એ બુદ્ધિનો વિષય છે, એ આંખનો વિષય છે, એ ઇન્દ્રિય અંતકરણનો વિષય છે. ભગવાનને ઓળખવા એ શું ઇન્દ્રિય અંતકરણનો વિષય છે, એ બુદ્ધિનો વિષય છે. અને બુદ્ધિથી ઓળખવાનો પ્રયત્ન કરે બુદ્ધુ કહેવાય. બુદ્ધુ સત્સંગમાં બુદ્ધુ કહેવાય એને. મુક્તો, બુદ્ધિહીન કહેવાય. બુદ્ધિનો વિષય છે. મારા બાપા બોલ્યા છે, બાપા કે મોટાના સંકલ્પો, સંકલ્પો અનંત કોટી બ્રહ્માંડોને ધામમાં તેડી જાય. ભાઈ, અનંત કોટી બ્રહ્માંડોને ધામમાં તેડી જાય. એક બે જીવની ક્યાં વાત કરો છો? મોટાના સંકલ્પો અનંત કોટી બ્રહ્માંડોને ધામમાં તેડી જાય. લ્યો, તમને એમ થશે કે આ મારું બેટું ગપ્પા નથી માર્યા. અરે આ ગપ્પા નથી, આ સચોટ છે. કારણ, મોટા છે ભાઈ, એ મોટા છે. અને મોટા મોટા કોણ? મોટા મોટા કોણ? બાપાને વાતોમાં પૂછ્યું, બાપા મહારાજને મોટા, મહારાજને મોટા તમે બોલો છો તો મહારાજ એટલે શું, મોટા એટલે શું? ત્યારે બાપા શું બોલ્યા? મહારાજ એટલે મહારાજ અને મોટા એટલે મહારાજ. એનો અર્થ એવો નથી કે મોટા પુરુષ એટલે ભગવાન છે. એનો અર્થ એવો નથી. એ ભગવાન નથી, એ પુરુષોત્તમ નથી, પરંતુ એમનું સંપૂર્ણ કરતા પણ મહારાજનું છે. એ મૂર્તિમાં છે, પોતે અખંડ મૂર્તિમાં રહે છે અને સંકલ્પે શ્રીજી દે ખાય રે, જેને રીજે હરિ રીજાણા, જેને રીજે હરિ રીજાણા, અને જેને દુભવે હરિ દુભાય રે. એવા મોટા પુરુષને કોઈ દુભવે, મહારાજ દુભાય. એને પૂજે, મહારાજ પૂજાય. એને રીઝે, મહારાજ રીઝે. એટલે એ ભગવાન નથી, એ મૂર્તિમાં છે, જે સેવક છે, દાસ છે, મુક્ત છે. પણ મહારાજની એમની એટલી એકમેકપણું છે, એટલું રસબસપણું છે કે એ રાજી થાય એટલે મહારાજ રાજી થાય છે. એટલે આ મહારાજનું મુક્તની એકતા છે. ત્યારે અહીંયા બાપાશ્રી એટલે બોલ્યા છે કે મહારાજે એટલે મહારાજને મોટા એટલે મહારાજ, મોટા એટલે એ મૂર્તિમાં છે અને એમનો દેખાવ મહારાજનો છે, કરતા પણ મહારાજનો છે. ત્યારે એને વિશે પરભાવ સમજવો હંમેશા. અપરભાવ ખોટો છે. અને એ પરભાવ સમજીને જેણે એની સાથે હેત કર્યું અને એટલે કીર્તનમાં લખ્યું કે મનુષ્ય ભાવ દિવ્ય પરમાણી અલૌકિક મહિમા ઉરયાણે, કર્યો જણે હેત તે સાથે જન્મમાં રણ નથી માથે. એને જન્મ મરણ નથી એટલે એને દેહ ભાવ ન રહેવા દે. ભાઈ, બાપાશ્રી ઋષપુરમાં બિરાજતા હતા અને બાપાને સવારનો 11 વાગ્યાનો સમય હતો, સંતો આવેલા હતા અને મહારાજને થાળ કરવાનો સમય થયો એટલે સંતોને જવાની ઉતાવળ હતી, જમીન જવાનું હતું એટલે મહારાજ આગળ ગરમ ગરમ થાળ મૂક્યો. ઉતાવળ હતી, ઠારવાનો સમય ન રહ્યો એટલે ગરમ ઉકળતી દાળ ને બધું મહારાજને થાળ મૂક્યો, જલ્દી થાળ થઈ જાય સારું. અને મહારાજ બાપાશ્રી ધ્યાનમાં બેઠેલા અને બાપા તરત બોલ્યા, એકદમ ઊભા થઈ ગયા, બાપા કે સંતો, સંતો થાળ લઈ લો, થાળ લઈ લો, ઠાકોરજી આગળથી થાળ લઈ લો, મહારાજને ગરમ થાળ મૂક્યો છે, મહારાજ દાઝે છે માટે થાળ લઈ લો. થાળ તો લેવડાવી લીધો. પછી પેલા સંતો આવીને બાપાને પૂછ્યું, બાપા મહારાજ દાઝે છે એની તમને કેવી રીતે ખબર પડી?
મહારાજ દાજ્યાની તમને ખબર કેવી રીતે પડી? ત્યારે બાપા તરત જીભ કાઢી અને બતાવી, જો મહારાજની મૂર્તિમાં અમે ભેળા છીએ અને એટલે મહારાજ દાજ્યા, મહારાજની જીભે ફોલ્લા પડ્યા, જો અમારી જીભે ફોલ્લા પડ્યા છે, જો બાપાની જીભે ફોલ્લો પડી ગયેલો, એટલે કહીએ છીએ મહારાજ દાજ્યા. વિચાર કરો કેવી એકતા હશે, મુક્તાનંદ મહારાજની એકતા કેવી હશે. હા, બાપજીની હાજરીમાં ન કહેવાય પરંતુ બનેલો નજરે જોયેલો એક પ્રસંગ કહું છું. આવો જ અમે 1984 સાલમાં કાણોતર વધારેલા, કેસરડી પાસે બાવળાની બાજુમાં કેસરડી, કેસરડીની બાજુમાં કાણોતર ગામ, પરવાડનો સત્સંગ ત્યાં, અને કાણોતર ગયેલા. રાત્રે 11:30 વાગ્યા સુધી અમારી 11:30-12 વાગ્યા સુધી સભા ચાલી. બાપજીના સેવક અમે બે જ હતા. સભા ચાલી અને પછી ઠંડીનો ભયંકર ઠંડી, શિયાળો જબરદાર, માક્ષર મહિનો હતો અને જોરદાર ઠંડી. રાત્રે ચેષ્ટા બાકી હતી, અમે ચેષ્ટા કરી 12:30-1 વાગે સૂતા. હવે ગામડામાં, શહેર કરતાં ગામડામાં ઠંડી બહુ લાગે, કારણ કે ચારેય બાજુ એમાં તે ઘઉં વાયેલા એ વખતે અને ચારેય બાજુ ઠંડીનો સમય એટલે બધું લીલોતરી હોય અને પાણી પાયેલા હોય એટલે ઠંડી બહુ લાગે. બાપજીનું અવરભાવનું અંગ જોવો ને તો ગરમીનું અંગ. ગમે એવો શિયાળો હોય તો બાપજી એને કોઈ દાડો રજાઈ લેવી ના પડે કે ધાબળો નહીં લીધો હોય, શિયાળામાં બબે પંખા કરવા પડે. હવે એવું ગરમીનું અવરભાવનું અંગ, અને ત્યાં બાપજીએ લીલા શરૂ કરી. બાપજી કે હાડ બહુ હોય છે, અમે સૂતા. હવે અમારે એક એક રજાઈ ભાગમાં આવેલી, હરિભક્તો ઘેરથી લઈ આવેલા. હવે એક રજાઈ આપી આ સેવકે ઓઢી, બાજુમાં સૂતો બાપજીને ઉઢાડી. બાપજી 2 મિનિટ થઈને કે સ્વામી ટાઢ બહુ હોય છે, રહેવાતું નથી કેવો. એટલે આ સેવકની રજાઈ બાપજીને આપી દીધી. બીજા 2 હરિભક્તો હતા, એમણે રજાઈ બાજીને આપી દીધી. 4 રજાઈઓ ઓઢાડી. બાપજી કે રહેવાતું નથી, હજુ ટાઢ બહુ હોય છે. બાપજીને કીધું, બાપજી કે તાવ જેવું છે? ત્યાં કે ના, તાવ જેવું નથી પણ ટાઢ બહુ હોય છે. બીજે મારે લાખા બાપા હતા ત્યાંના પૂજારી ભરવાડ, એમને જગાડ્યા કે લાખા બાપા આ 2-4 રજાઈઓની વ્યવસ્થા કરો, બાપજીને ઠંડી બહુ લાગે છે. ઘેર જઈને બિચારા બીજા 2-4 રજાઈઓ લઈ આવ્યા અને 7-8 રજાઈઓ ઉડાડી. બાપજી કે હજુ રહેવાતું નથી, ટાઢ બહુ છે, ગમે એમ કરો. કે બાપજી પણ છે શું? બાપજી કે જોવો જોઈએ, ઠાકોરજીની સિંહાસનમાં જોવો જોઈએ, મહારાજને નજર કરો જોઈએ, ઠાકોરજીને ઉઢાડવાનું રહી ગયું લાગે છે, રજાઈ ઉઢાડવાની રહી ગઈ લાગે છે. અને જ્યાં નજર કરી, ઓલા લાખા બાપા બિચારા એમને પોઢાડેલા, હવે ગયડા હતા એમને ઉલમાં રહી ગયેલું, તે રજાઈ રહી ગયેલી ઉઢાડવાની. બાપજી કે મહારાજને રજાઈ રહી ગઈ છે, મહારાજને ઉઢાડો તો અમારી ટાઢ ઉડશે, નહીં તો નહીં. અને જ્યાં મહારાજને એક રજાઈ ઉઢાડીને કઈ કે લઈ લો, હવે મારે નથી જોતી, એ કહી દે બોલો. પરંતુ આ શું છે? મુક્તો એકતા, મહારાજ અને મુક્તની એકતા છે. અને એટલે મોટા પુરુષે કહ્યું છે કે અનાદિની વાત બધી જો દે માં પ્રભુ કે મુક્ત જાણે છે પુરુષોત્તમ રૂપ થઈને એ અત્યુત્તમ સોખમાણે. જો અહીંયા મહારાજ શું કહે છે કે જે ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે અને અમારે વિશે તો મનુષ્ય ભાવનો લેશ પણ નથી. લ્યો, હવે આગળ મહારાજ શું કહે છે? હો, જેમ આ અમારે વિશે છે ને દિવ્ય ભાવ છે તેને જ પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. અને પછી જ્યારે નિશ્ચય થયો એ ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું, ત્યારે જ એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે અમારે વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય. ભગવાનને વિશે કે સત્પુરુષને વિશે જો દિવ્ય ભાવ ન આવે તો વાતે વાતે ધોખો થાય. જો આપણને ઘણી વખત ધોખો થતો હોય, ક્યારેક મનુષ્ય ભાવ આવી જતો હોય, ક્યારેક પાછા પડી જવાતું હોય, એનું કારણ શું છે? મહારાજ બોલ્યા છે કે વાતે વાતે ધોખો થાય. શું ધોખો થાય? કે ને અવગુણ ગુણ અવગુણ લીધા કરે છે, જે આની કોરનો પક્ષ રાખે છે અને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે અને મને બોલાવતા નથી, અને આની ઉપર વધુ હેત છે અને મારી ઉપર નથી, એવી રીતે વારંવાર ગુણ અવગુણ પરઠ્યા કરે છે. જો આ બધું અવરભાવનું દોષ બુદ્ધિનું કારણ છે. હં, આવું અને સત્સંગમાં થયા કરે? હો, થાય આપણને આવું? કોઈ દાડો થાય છે? સાચું બોલજો, સાચું ના બોલો તમને અમારા હમ છે. હા, થાય કોઈ દાડો ભેલા? એનું કારણ શું છે? મનુષ્ય ભાવ, દેહ બુદ્ધિ. પછી મહારાજ શું કહે છે? અને અંતે, અને તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે, માટે અમારે વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો. અને
અમારા ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરટવો. હવે મહારાજ સીધા ભક્તો ઉપર લઈ જાય છો. આ બધું કારણ સત્સંગનો સમાજ છે. આવો જેને નિશ્ચય હોય, સર્વોપરી ઉપાસના હોય, ભગવાન સ્વામીને એના મુક્તને દિવ્ય સમજતા હોય, એવા ભક્તને બી પણ વિશે પણ મનુષ્ય ભાવ ન પરટવો. કાં છે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, કોઈક લૂલો હોય, કોઈક કોઢિયો હોય, કોઈક બહેરો હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ કુરૂપ હોય. આ દેહ કરીને કોઈ કાળો હોય, કોઈ જાડો હોય, કોઈ પાતળો હોય, કોઈનો સ્વભાવ તીખો હોય, કોઈ તમતમતો હોય, કોઈને ક્રોધ આવતો હોય, આ બધું હોય, અવરભાવમાં હોય, એ ગમે તેવું કદાચ જ્યારે પણ જ્યારે દેહ મૂકે અને મહારાજ કે અમારા ધામમાં કહેતા એ પરભાવમાં જ્યારે જાય ત્યારે શું એ ભગવાનના ધામમાં પરભાવમાં મૂર્તિના સુખમાં એ આંધળો બીરો બેરો કે લૂલો રહે છે? શું એ જાડો હોય તો ત્યાં જાડો અને પાતળો રહે છે? શું પુરુષ પ્રભાવમાં પુરુષ છે અને સ્ત્રી શું પ્રભાવમાં સ્ત્રી રહે છે? શું અહીં ચશ્માવાળો હોય તો ત્યાં ચશ્માવાળો હોય પહેલાં? અહીં કદાચ આઠના એ દહના ચશ્મા હોય પેલા જાડા લઠ જેવા, તો ત્યાંય શું એને દસના ચશ્મા જ પહેરવા પડે પ્રભાવમાં, શું એમ માનો છો? ના મહારાજ, કે એ શું પ્રભાવમાં એ શું એવો રહે છે, એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, એને મૂકીને દિવ્ય રૂપ થાય છે એટલે કે મૂર્તિ રૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે એટલે કે પુરુષોત્તમ રૂપ થાય છે. માટે હવે બરાબર સાંભળજો, માટે હરિના ભક્તને વિશે અમારા આવા સર્વોપરી નિષ્ઠાયુક્ત વ્યતિરેકના સંબંધવાળા એવા કારણ સત્સંગમાં એમાં જે હોય એવા ભક્તને વિશે મનુષ્ય ભાવ જો ન પરઠાય તો, ભક્તને વિશે ન પરઠાય તો અમારા સત્પુરુષને વિશે તો મનુષ્ય ભાવ પરઠાય જ કેમ, અને એને વિશે ન પરઠાય તો અમારે વિશે તો પરઠાય જ કેમ? માટે હવે સાંભળજો, માટે આ વાત આ વાત સુજે તો આજ સમજો કે સો જન્મે સમજો કે સો વર્ષે સમજો, પણ સમજ્યા સિવાય છૂટકો નથી. અને આ વાતની ઠાવકી ઘેડ પાડી દેજો કે મહારાજ દિવ્ય જ છે, મોટા પુરુષ દિવ્ય જ છે. હા, અને આ વાત લખી લેજો અને આ વાત ઠાવકી ઘેડ પાડજો અને આ પ્રમાણે કરજો કે દિવ્ય જ છે, મહારાજ દિવ્ય જ છે, મોટા પુરુષ દિવ્ય જ છે, આ સંતો ભક્તો પણ દિવ્ય છે, આ ભાવની ઘેડ પાડજો. અને આ જ સાચું ગુરુ પૂજન છે મુક્તો, આ ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. મનુષ્ય ભાવે સહિત આપણે એમને ઓળખ્યા કોણ છે, બસ બાપજીનું પૂજન કર્યું એને વિશે, બસ દિવ્ય ભાવ, એક જ વિચાર, બસ એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું કરવા માટે આવ્યા છે, ક્યાં છે અને શું કરી રહ્યા છે, બસ કોણ છે, સ્વરૂપ કોણ છે. મુક્તો અવરભાવની રીત છે, અવરભાવની રીતે વર્તે, પરંતુ એને વિશે અવરભાવ છે જ નહીં, દિવ્ય જ છે, દિવ્ય જ છે, દિવ્ય જ છે. આ વાતની ઘેડ અલ્યા એક આપણને આ લોકની હાકરમાં કેટલી ઘેડ પડી ગઈ છે, મીઠામાં કેટલી ઘેડ પડી છે. હાકર તો પાકિસ્તાનની બનાવેલી હોય કે પછી ભારતમાં બનેલી હોય, તો એ હાકરમાં કોઈ દાડો ખારાશનો ભાગ હોય પહેલાં? માણસની બનાવેલી વસ્તુમાં જો ફેર નથી પડતો તો આ તો ભગવાનનું બનાવેલું ઇમ્પોર્ટેડ સ્વરૂપ છે પહેલાં, હો, અને એમાં ફેર હોય પહેલાં, એને આપણે શું ઓળખી શકવાના? જો ઇમ્પોર્ટેડ ગાડીનું બધું ઇમ્પોર્ટેડ હોય, હોય કે ના હોય પહેલાં? અને આવો દિવ્ય ભાવ જેણે પરઠ્યો, પરઠ્યા હરિભગત હોય કે સાધુ હોય, મુક્તો એના કલ્યાણકારી ગુણો લેવા ના પડે, માગવા ના પડે, બેઠા આવી જાય. એને નિષ્કામી સમજવે કરી નિષ્કામી થવાય, એને નિર્લોભી સમજવે કરી નિર્લોભી સમાય, એને નિસ્વાદી સમજવે કરી નિસ્વાદી થવાય, ત્યારે મહારાજના ચરણોમાં, બાપાના સદગુરુના બાપજીના ચરણોમાં આજે આધ્યાત્મિક પ્રાર્થના એક જ કરવી છે કે હે મહારાજ, હે બાપા, હે બાપજી, આપ જે માટે આવ્યા છો, જે હેતુ માટે આવ્યા છો, જે લક્ષ્ય લઈને આવ્યા છો, જે નિશાન લઈને આવ્યા છો, જે સંકલ્પ લઈને આવ્યા છો, બસ એ સંકલ્પમાં અમને ભેળવ્યા છે, મહા પથારી સુધી ભેળવી રાખજો. અમને ક્યારેય તમારામાં પ્રાકૃત ભાવના આવી જાય, અમને નિરંતર અહોનિશ આનંદ વર્ત્યા કરે, બસ કોણ મળ્યા છે, કેવો કર્યો છે, કોણ મળ્યા છે, કેવો કર્યો છે, એમ તમારી જોડે બેસવાનું ક્યાંથી મળે, તમારા દર્શન ક્યાંથી મળે, તમારી વાત ક્યાંથી મળે, તમારો સ્પર્શ ક્યાંથી મળે, તમારો રાજીપો ક્યાંથી મળે, બસ આ વિચાર અમારા સૌ સેવકોની અંદર નિરંતર અહોનિશ વર્ત્યા કરે, એ જ અમારી આજની પૂજા છે, એ જ અમારી યાચના છે, અને એ જ અમારી આજીજી છે. બસ એવા અમે આદર્શ સેવકો થઈએ. આપ આદર્શ ગુરુ છો, આપ આદર્શ સત્પુરુષ છો, અમારે આદર્શ સેવક અને શિષ્ય થવાની જરૂર છે. બસ અમે એવા આદર્શ શિષ્યો અને આદર્શ સેવકો થઈએ, તો એવી હે મહારાજ, હે બાપા, હે સદગુરુ, હે બાપજી, આપના દિવ્ય ચરણોમાં પ્રાર્થના છે. આજની આ પ્રાર્થનામાં દિવ્ય દેશ વિદેશના સર્વે સંતો હરિભક્તો, આપણા કેટલાક સંતો અત્યારે મહારાજની બાપજીની આજ્ઞાથી વિદેશમાં સેવા કરી રહ્યા છે, એમને પણ આજના પ્રસંગે ભેળા રાખજો. હે દયાળુ, જે હરિભક્તો નથી આવી શક્યા વિદેશના, અમેરિકાના સર્વે સત્સંગ સમાજ સર્વે કેનેડાનો સત્સંગ
સત્સંગ સમાજ, સર્વે દુબઈનો કુવૈતનો સર્વ સત્સંગ સમાજ, સર્વે લંડનનો સત્સંગ સમાજ, સર્વે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડનો સત્સંગ સમાજ, આફ્રિકાનો સર્વે સત્સંગ સમાજ, દેશ વિદેશમાં છૂટા છવાયા જ્યાં જ્યાં રહેનારા જે જે હરિભક્તો, આજની ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. હે દયાળુ, અમારી ફરજ માગવાની છે, આજે તમારી ફરજ છૂટે હાથે આપવાની છે. તો હે મહારાજ, હે દયાળુ, બસ આપની ફરજ આપ નિભાવજો, અને સહેજ પણ લોભ રાખ્યા વગર, આજે આપ નિર્લોભી છો તો આજે સહેજ પણ લોભ રાખ્યા વગર છૂટે હાથે આપની કરુણાનું દાન કરજો. અમે આપની કરુણાને કૃપાના ભૂખ્યા છીએ. બસ અમારી સૌની ઉપર રાજી થાઓ, રાજી થાઓ, રાજી થાઓ એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો. હવે પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરીએ કે બાપજી આપ બધાની ઉપર ખૂબ રાજી થઈને અમારા બધાના ગમે એટલા અપરાધ હોય, ગમે એટલા ગુના હોય, આજે માફ કરાવવા છે કે નહીં ભાઈ? બસ ગમે એટલા અપરાધ હોય, ગમે એટલે બે પાંચ દહ નહીં, ગમે એટલા હોય, હા તમારે ઘેર ખોટ નથી ને અમારે ખોટનો પાર નથી, સમજ્યા? બસ એટલે ગમે એટલા અપરાધ હોય, ગમે એટલા ગુના હોય, તો આ સંતો હરિભક્તો અહીં બેઠેલા અમારા સેવક બધાના અનંત ગુનાને માફ કરીને બસ આપ આજ ખૂબ રાજી થાઓ. અમીથી રાજી થાઓ, ઉપર થતા નહીં. અમારે તમારો ઉપર છેલો માથે હાથ મૂકો ને ક્ષામામાં બૈડો થાબડો એવો માત્ર રાજીપો નથી જોતો, અમારે તમારો ખરેખરો રાજીપો જોઈએ છીએ. અમે એના ભૂખ્યા છીએ. તો અમારી સૌની ઉપર ખૂબ રાજી થાઓ, કારણ કે આજે અમે નહીં માગીએ તો કોને માગશો, અને કોની જોડે માગશો વહેલા? હે અમથા ગુરુ થયા જ વહેલા કહેવાય ને, વહેલા ગુરુ થયા છો તો એટલું તો માગીએ ને વહેલા, એટલું તો અમારી હક છે ને તમારો આપવાનો અધિકાર છે, સમજ્યા? એટલે હા, એટલે બાકી આજે ભોળા થઈ જજો મહારાજ, કે આજ ભોળા નથી, દયાળુ તો છે ભોળા નથી પણ દયાળુ તો છે વહેલા. બસ એવી દયા કરજો એવી પ્રાર્થના સહજાન સ્વયંમાં. એક પ્રસંગ યાદ આવે છે, કહી દો કહી દો કહી દો. બાપજીએ કીધું ને કે ભોળા નથી, એક પ્રસંગ કહી દો બાપજી. બાપજી એક વખત તમે વાત કરી હતી, સમજ્યા, એક વખત બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તમે કાયમ કહો છો ભગવાન થવું છે, એક દાડો ભગવાનપણું આપો, ભગવાનપણું આપો. તે ભાઈ સાહેબ ભગવાનપણું આજ લેવું છે? સ્વામી કે આપો તો લઈ લઉં. હા સ્વામી કે આજે જે સંકલ્પ કરો એ બધા તમારા સિદ્ધ થશે, જાઓ. હમ એટલે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આજથી આજે આજ 24 કલાક ભગવાનપણું. બીજે દાડે મહારાજે પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામી તમે કોઈના માટે કંઈ અહિત થવાનો સંકલ્પ કર્યો? ત્યારે મહારાજને કે મહારાજ એક જણો તમને ગાળ્યું દેતો હતો ને, મેં એને કહી દીધું સારો દુઃખી દુઃખી થઈ જાઓ. મહારાજ કે લાવો લાવો ભગવાન પણ લાવો, તમારું કામ નહીં, તમે આવો સંકલ્પ કર્યો છે કેમ? કે એમ મૂકતો એક દાડો મહારાજે આવું કર્યો. મહારાજ એક દાડો રિહાણા અને રીસાયા તો મહારાજ જમવા ના આવે ને મહારાજ મોઢું બગાડીને અક્ષર ઉડીને બેસી ગયા ને એકાંત કરી લીધું ને મહારાજને પરાણે ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી જઈને લઈ આવ્યા. પછી આવીને એમની આગળ થાળ મૂક્યો ને મહારાજે અડસેલો મારી દીધો. સંતો એક પથ્થર જોયા, સંતોને પથ્થરને અડસેલો મારી દીધો. મહારાજ કોઈ જોડે બોલે નહીં. મહારાજ કે મહારાજ સંતો કે મહારાજ થયું છે શું એ તો કહો. મહારાજ કે હે સંતો અમારું માનતા નથી, હરિભક્તો અમારું માનતા નથી, હે આવા છે. મહારાજને બોલી લેવા દીધા. મુક્તાન સ્વામી કે મહારાજ એક વાત કહો, તમે કોણ છો એ તમને ખબર પડે છે? એ તો સાધુ છે, હરિભગત છે, તમે કોણ છો એ ખબર છે? તમે ભગવાન છો, ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, દયાળુ છો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. તમે એક વિચાર કરો ને તમે કોણ છો? આ તો બધા ભૂલેલા જ છે. મહારાજ કે લે મારું બેટું ભૂલી ગયો. સંતો લાવો 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 જમે લો. રાજીના રેડ થઈ ગયા. એમ હું બાપજીને એટલો કહું, તમે કોણ છો એટલું વિચારીને જે કરો. મહારાજે દિવ્ય થવાની વાત લખી છે મહિત પ્રકરણનું 49મું વચનામૃત. જે અમને દિવ્ય સમજે છે એ કાળ કર્મને માયાના પાસ થકી મૂકી અભયપદ પામે છે, અમારો મુક્ત થાય સતી દે. અને જે અમને અને અમારા સત્પુરુષને માયિક સમજે છે એ અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાશે. કે જ્યાં સુધી મહારાજના મુક્તને દીવ ન સમજે ત્યાં સુધી દીવ થાય નહીં. આનો ઉપાય એક જ છે, દિવ્ય થવાનો ઉપાય એક જ છે, કે એમને મહારાજને મુક્તને દીવ સમજે તો જ દીવ થાય. પારસવાણીને અડે તો જ હોનું થાય, લોઢે લોઢા ભટકાય તો થાય નહીં. એટલે એવો દીવ આપણે રાખો. તો મહારાજે
મહિને થાય, બે મહિને થાય, પાંચ મહિને થાય એવું કીધું નથી. એને દીવ સમજે તો કાળ કર્મ માયાના પાઠ થકી મૂકી અને મુક્ત બની જાય છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરી, આ તમારી ધૂન કરી, તમે બધું જાણો છો, બધાય ઉપર દયા કરી, બધી મુશ્કેલીઓ દૂર કરી, બધાય માલમમાલા થાય એવી ખૂબ દયા કરો. અને બધાના ગુરુ કહો, ઈષ્ટદેવ કહો, આચાર્ય કહો, ઉપદેષ્ટા કહો, આપણા કારણ સત્સંગ સ્વામિનારાયણ ભગવાન છે, બીજું કોઈ છે અને હાથીના પગલામાં આ તો ઔર ભાવમાં એવો ભાવ બતાવ્યો કે કોઈ વ્યક્તિની આપણે કંઈક એને આપણને આપ્યું હોય, આ તો ઘણું આપ્યું છે, તો એના વિશે એ ભાવ રાખવો જોઈએ. પણ કાયદેસર સૌના ગુરુ પણ સ્વામિનારાયણ ભગવાન છે, સૌના ઈષ્ટદેવ પણ એ છે. આપણા બાપાશ્રી આપણને આ જ આપ્યું છે અને આપણા જીવનમાં રોમ રોમ પત્યા હશે. કોઈ દાડો બીજો ભાવ આવ્યો નથી અને કોઈ દાડો બીજો ભાવ આવવાનો નથી. આખી દુનિયા કદાચ ગાળી દેશે ને તો દુઃખ લાગવાનું નથી, અને આખી દુનિયા વાહ વાહ કરશે ને તો સારું લાગવાનું નથી. આ બધી કૃપા એમની છે, આ એમને લઈને બધું છે. આ બધું કરે છે કોણ? મહારાજ. આ બધાને લાયા છે કોણ? મહારાજ. આ બધું કરતા પણ આપણા સદગુરુએ, આપણા ઈશ્વર બાપાએ, આપણા મુનિ સ્વામી આ જ રસ પાયા છે આપણને, અને આ જ જીવનમાં આપણે દઢ કરેલું છે, અને આ જ પર્યંત છે. તમે કરોડો રૂપિયાના કદાચ દાન કરો પણ તમારામાં નિષ્ઠા જો દઢ નહીં થાય, મહારાજને રાજી કરવાની ભાવના નહીં જાગે તો તમારા અમારે લાખો ગૌનો શેઠું રહે. પણ જો તમારી નિષ્ઠા દઢ છે, નિયમ દઢ છે, તો આપણે સદાય ભેળા ભેળા ને ભેળા, કારણ કે રૂપિયાથી અમે રાજી થતા નથી, અમે પૂજન કરવાથી રાજી થતા નથી. અમારે એવું કોઈ માન કે મોટો કોઈ જિંદગીમાં અમે જોયું અમને ગમતું જ નથી. આ તો અવર ભાવ છે. બાકી કોઈ દાડો સંકલ્પે ન થાય ને કરોડો માણસો કદાચ હવે આપણી પાસે ચપટી એ છે ભાઈ, છે કોની પાસે? એના છે કોનું? બધી વાળી હું તમે આ બધા આપણે કોના છે? આપણા ઈષ્ટદેવના પ્રતાપ આપણે, તો એનો ખૂબ બળ રાખજો, એની ખૂબ નિષ્ઠા રાખજો. સ્વામિનારાયણ ભગવાને કીધું, હાથ દકાળી જેવો આવશે, ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ અમે રક્ષા કરશું, કરશું ને કરશું. અને જો નિષ્ઠા નહીં રાખો, નિયમ ધર્મ નહીં પાળો, તો એ પાછું કહી દીધું તમારા નમારો જય સ્વામિનારાયણ લેવા દે. એટલે આ બધું એમને આપેલું છે, આપવાની જરૂર નથી. છતાં હે મહારાજ, બધા પર ખૂબ દયા કરજો. હવે કોની પાસે માહિતી છે ભાઈ? જય રાજા મહારાજા રાજા અનંત કોટી બ્રહ્માંડી સર્વરી સ્વામિનારાયણ ભગવાન જય 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 કાર